જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારું નામ હિતેશ બારિયા વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી તરફથી ઓનલાઈન ફ્રી લેક્ચરનું જે અભિયાન શરૂ થયું છે તેમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હું હિતેશ બારિયા તમારું સામાન્ય વિજ્ઞાનનો અભ્યાસ કરાવનાર છું મિત્રો આપણે સામાન્ય વિજ્ઞાન વિષયનો અહીંયા એકદમ વ્યવસ્થિત અભ્યાસ કરીશું અને પરીક્ષાલક્ષી જે મુદ્દાઓ છે એની વિશે ચર્ચા કરીને પ્રશ્નોત્તરી પર ચર્ચા કરીશું મિત્રો સામાન્ય વિજ્ઞાન એક વિષય એવો છે કે જેમાં જો તમે વ્યવસ્થિત ધ્યાન આપો તો તેમાંથી જે માર્ક્સ છે એમાં સ્કોર કરવો બહુ સરળ રહેશે આપણો એવો મહત્તમ પ્રયત્ન રહેશે કે તમને સામાન્ય વિજ્ઞાનના જે કાંઈ પણ પ્રશ્નો છે એ આપણી આ એક જે સિરીઝ શરૂ કરીએ છીએ ઓનલાઈન ફ્રી ક્લાસીસની એની અંદર તમને બધું જ મળી જશે મિત્રો આ એક અમારો જે અભિયાન છે બરાબર એ સફળ છે એ તમારા રિસ્પોન્સ દ્વારા જ મળશે એટલે મહત્તમ વિદ્યાર્થી મિત્રોને આ અભિયાન વિશે માહિતીગાર કરો આ જે વિડીયોઝ તમને મળે છે મિત્રો દર દિવસે રાત્રે નવ કલાકે એક નવો વિડીયો અપલોડ થશે અને આ વિડીયો છે એ મહત્તમ લોકો તેનો લાભ ઉઠાવી શકે એટલા માટે તમારા મિત્રોને સાથે શેર કરો યોગ્ય લાગશે તો લાઈક કરો અને જો કોઈ પણ તમને સુજાવ લાગતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો આગામી સમયમાં જે સ્પેશિયલ તલાટીની એક્ઝામ આવી રહી છે એને અનુલક્ષીને વર્લ્ડ ઇનબોક્સ હોનગર એકેડમી દ્વારા એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તારીખ ત્રીસ એપ્રિલ ના રોજ સાડા બારથી લઈને દોઢ સુધીના સમયની અંદર દક્ષિણામૂર્તિ શાળાની અંદર આ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તો જે પણ ઈચ્છુક ઉમેદવારો હોય કે જે આ મોક ટેસ્ટમાં ભાગ લેવા માંગતા હોય તે વર્લ્ડ ઇનબોક્સ બોક્સ એકેડેમીનો સંપર્ક કરીને તમામ માહિતી મેળવી શકે છે ત્યારબાદ મિત્રો વર્લ્ડ ઇનબોક્સ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા ક્લાસ થ્રી જનરલ બેચ અને ફોર્થ સ્પેશિયલ પીએસઆઈની બેચનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો બંને બેચ શરૂ થશે અગિયાર પાંચ બે હજાર ચાલો મિત્રો તો હવે આપણે સામાન્ય વિજ્ઞાનની અંદર સૌપ્રથમ તો વિજ્ઞાનના કેટલા ભાગ પડશે એનો પરિચય મેળવીએ અને ત્યારબાદ કોઈ પણ એક ભાગની અંદર આપણે આપણો અભ્યાસ આગળ શરૂ કરીએ મિત્રો વિજ્ઞાન ટેકનોલોજી છે એ સામાન્ય રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે જે તમને બધાને ખ્યાલ જ છે જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાનને આપણે બાયોલોજી કહીશું રસાયણ વિજ્ઞાનને આપણે કેમેસ્ટ્રી કહીશું અને ભૌતિક વિજ્ઞાનને આપણે ફિઝિક્સ કહીશું મિત્રો જીવવિજ્ઞાનમાં પાછા બે ભાગ પડશે એક વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્રને આપણે બોટની તરીકે ઓળખીએ છીએ અને પ્રાણીશાસ્ત્રને આપણે ઝૂલોજી તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આજે આપણે વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણી શાસ્ત્ર એ બંનેનો સમન્વય એટલે કે જીવવિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે મિત્રો જીવ વિજ્ઞાનનો અભ્યાસ બહુ વિસ્તૃત છે અહીંયા આપણે એવા મુદ્દાઓને આવરી લઈશું જે તમારી પરીક્ષા અનુલક્ષીને તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો સૌથી પહેલા તો જીવવિજ્ઞાન હવે જીવવિજ્ઞાનમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થશે સંપૂર્ણ વનસ્પતિની પ્રકૃતિનો સંપૂર્ણ પ્રાણીઓની પ્રકૃતિનો જીવવિજ્ઞાન એટલે કે જેમાં જીવ રહેલો હોય એને કહેવાશે જીવવિજ્ઞાન તમામ પ્રકારના સજીવો હવે સજીવોમાં હું ફક્ત મનુષ્ય ન કહી શકું તમામ પ્રકારના સજીવો કે જેમાં તમામ પ્રકારની વનસ્પતિ આવી જશે તમામ પ્રકારના પ્રાણીઓ આવી જશે પ્રાણીઓની અંદર પાલતુ પ્રાણીઓ આવી જશે ફળજ પ્રાણીઓ આવી જાય જલચર પ્રાણીઓ આવી જાય હિંસક પ્રાણીઓ આવી જાય ઋણાહારી પ્રાણીઓ આવી જાય એ તમામ પ્રકારના પ્રાણીઓનો અભ્યાસ છે એ આપણે જીવવિજ્ઞાનમાં કરવાના છીએ એટલે વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણી શાસ્ત્ર આ બંનેનો સમન્વય એટલે આપણે જીવવિજ્ઞાન કહીશું તો મિત્રો જીવવિજ્ઞાન જે છે એના પિતા તેના પ્રણેતા એને એરિસ્ટોટલ આપણે નામ આપ્યું છે એરિસ્ટોટલ નામના મહાન વૈજ્ઞાનિકે જીવવિજ્ઞાનની શોધ કરી હતી આપણે એવું કહી શકીએ હવે શોધ કરી હતી એનો અર્થ એવો નહીં કે એની પહેલાં જીવવિજ્ઞાન નહોતું જીવવિજ્ઞાન પહેલેથી હતું જ તે પરંતુ તેની સમજ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે આપી હતી એટલા માટે એરિસ્ટોટલને ના પ્રણેતા અથવા પિતા તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે કોઈ પણ અભ્યાસ કરવાનો આવે તો બધાની એક શાખા રહેલી હોય ધારો કે આપણે દસમા પછી સાયન્સ લઈ શકીએ કોમર્સ લઈ શકીએ આર્ટ્સ લઈ શકીએ તો એ શાખાઓ છે તો જે શાખામાં કોષનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે જે શાખામાં આપણે કોષનો વિસ્તૃત અભ્યાસ કરી શકીએ તે શાખાને સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે સ્ક્રીન પર તમને જે માહિતી દેખાઈ રહી છે મિત્રો એ બધી જ માહિતી એક માર્કમાં એમસીક્યુમાં પૂછાવાની શક્યતાવાળા ડાયરેક્ટ ક્વેશ્ચનના આન્સર તમે સમજી શકો છો બરોબર પછી તમે જોઈ શકો છો કે આપણે વાત કરી કે સજીવનો જે પાયાનો એકમ જે છે એ કોષ છે આજે આપણે કોષ પર વિસ્તૃત ચર્ચા કરીશું બરોબર તો એ ચર્ચા છે એ આપણે આને પછી કરીએ કે ભાઈ કોષ કોને કહેવાશે તો કોષની ચર્ચા છે આપણે આ જ લેક્ચરની અંદર આગળ વધારવાના છીએ અને તેની વિસ્તૃત ચર્ચા કરવાના છીએ પછી મિત્રો સૌ પ્રથમ કોષ શબ્દ કોણે આપ્યો તો લ્યુઅન સોરી રોબર્ટ હુકે આપ્યો રોબર્ટ હુકે કોષ શબ્દનો ઉપયોગ કરવાનું શીખવ્યું હવે ઇંગ્લિશ થશે સેલ સેલ બરોબર અને શબ્દ આવ્યો છે સેલ્યુલા એટલે એક ઓર્ડ રૂમ તો સૌ પ્રથમ જે કોષ શબ્દ છે એનો ઉપયોગ કરવાનું શીખવ્યું રોબર્ટ હુકે અને સૌ પ્રથમ કોષનું નિરીક્ષણ કર્યું લ્યુઅન હોકે લ્યુઅન હોકે હવે કોષ જે છે એ એકદમ સૂક્ષ્મ છે અતિ સૂક્ષ્મ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તો આ કોષને જોવા માટે સૂક્ષ્મ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપનો ઉપયોગ થશે હવે વર્ષો પહેલા જ્યારે ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો તે સમયમાં લ્યુઅન હોકે પોતાનું એક પ્રાથમિક કક્ષાનું સૂક્ષ્મ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું અને તેના દ્વારા તેણે કોષનું નિરીક્ષણ કર્યું હતું હવે તેને કોષ ત્યારે પેલા મધપુડામાં જે ખાના આવેલા હોય એ પ્રકારના કોષો લાગ્યા હતા તો સૌપ્રથમ કોષનું અવલોકન છે એ લ્યુવન હોકે કર્યું હતું હવે કોષની વચ્ચે કોષ કેન્દ્ર આવશે જેનો અભ્યાસ આપણે આગામી સમયમાં હમણાં જ કરીશું તો જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની શોધ છે એ રોબર્ટ બ્રાઉને કરી હતી મિત્રો પછી છે જીવરસ જીવરસને આપણે કોષ રસ પણ કહી શકીએ કોષની અંદર જે પ્રવાહી રહેલું છે બરોબર એ પ્રવાહીની શોધ છે એ પરકિન્જે નામના વૈજ્ઞાનિકે કરી હતી પરકિન જે પણ કહી શકો પરકિનની એ પણ કહી શકો સ્પેલિંગ પ્રમાણે આ રીતે ફેરફાર થશે અને છે કોષવાદ રજૂ કરનાર ક્લાઇડન અને શ્વન ક્લાઇડન અને શ્વાને કોષવાદ એટલે કે કોષ વિશેની એટલે કે સમજની માહિતી આપી હતી તો તમને જે સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહ્યા છે એ બધા તમને એક માર્કમાં આવેલા પ્રશ્નોના જવાબ તરીકે કામ કરશે ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ સજીવ સૃષ્ટિ હવે સજીવ સૃષ્ટિની અંદર મેં તમને હમણાં જ વાત કરી કે બે ભાગ પડશે એક વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિમાં આપણે લીલી વનસ્પતિ કે જે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે સ્વાવલંબી સજીવો કહેવાશે હવે સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો જે સજીવો પોતાના ખોરાક માટે અન્ય સજીવ પર આધાર ન રાખે તેને સ્વાવલંબી સજીવો કહેવાય લીલી વનસ્પતિ છે પણ એ ખોરાક આપણે જે બનાવીએ છીએ એ ખોરાક બનાવવા માટે આપણે આધાર રાખીએ છીએ લીલી વનસ્પતિ ઉપર પ્રાણીઓ ઉપર શાકાહારી માંસાહારી પ્રમાણે જે સજીવો શાકાહારી છે એ પોતાનો ખોરાક છે એ લીલી વનસ્પતિ અથવા જે શાકભાજી છે એના પર આધાર રાખશે અને જે માંસાહારી સજીવો છે એ પ્રાણીઓ પર આધાર રાખશે એટલે અહીંયા વાત થાય છે ખોરાક બનાવવાની રસોડામાં જે આપણે ખોરાક બનાવીએ છીએ એ સ્વાવલંબીપણું નથી લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના અંતે જે પોતાનો ખોરાક બનાવશે કાર્બોદિત સ્વરૂપે પોતાનો ખોરાક બનાવશે બરોબર એ વનસ્પતિને કહેવાશે સ્વાવલંબી વનસ્પતિમાં જે પોષણ આવશે એ સ્વાવલંબી પોષણ આવશે વનસ્પતિને પોતાના ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખવો પડતો નથી એની સરખામણીમાં જે પ્રાણીઓ રહેલા છે એ પ્રાણીઓએ ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખવો પડશે હવે પ્રાણીઓમાં પણ પોષણ પદ્ધતિના અલગ અલગ પ્રકાર છે એ પ્રાણીઓની અંદર શાકાહારી પ્રાણી આવી શકે માંસાહારી પ્રાણી આવી શકે અને મિશ્રાહારી પ્રાણી આવી શકે જે ગાય છે ભેંસ છે બકરી છે હરણ છે એ બધા શાકાહારી પ્રાણીઓમાં સમાવેશ પામશે જેને આપણે તૃણાહારી પ્રાણી પણ કહી શકીએ જે ઘાસ અથવા લીલી વનસ્પતિ ઉપર પોતાનું જીવન જીવે છે તો એ બધા જે પ્રાણીઓ છે એ શાકાહારી પ્રાણીઓ છે પછી જે જંગલી પ્રાણીઓ છે સિંહ છે વાઘ છે ચિત્તો છે દીપડો છે આ બધા પ્રાણીઓ છે એ સંપૂર્ણ માંસ ઉપર આધારિત છે તો એ પ્રાણીઓ છે એ માંસાહારી પ્રાણીઓમાં આવશે

વનસ્પતિ એટલે કે શાકભાજી પણ ખાઈ શકે છે અને પ્રાણીઓનું માંસ કરીને માંસાહાર પણ કરી શકે છે એટલે અહીંયા કોઈ એક વ્યક્તિની વાત વાત નથી મનુષ્ય જાતિની છે તો આ પોષણના પ્રકારો થઈ ગયા જે સજીવ સૃષ્ટિમાં બે ભાગ તો યાદ રાખજો એ લીલી વનસ્પતિ છે એ સ્વાવલંબી છે એ પોતાનો ખોરાક જાતે બનાવશે કઈ પ્રક્રિયા દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા યાદ રાખજો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ આપણે આ જ લેક્ચરમાં આગળ વિસ્તૃત અભ્યાસ કરીશું અને જે પ્રાણીઓ જે છે પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી કામ નથી કરી શકતા એનો પણ આપણે ચર્ચા કરીશું અત્યારે આપણે બેઝિક સમજૂતી મેળવી લઈએ તો આટલો ભેદ હતો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં તો મિત્રો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની આગળ હવે આપણે અભ્યાસ કરીએ ચાલો હવે વાત કરીએ કોષના બંધારણ માટેના ઘટકો તો સૌથી પહેલા આપણે કોષ વિશે માહિતી લઈ લઈએ તો કોષનું એક વાક્ય તમને ભાઈ કોષ જે છે એકમ એટલે શું હું તમને બહુ સરળ ભાષામાં એક ઉદાહરણ આપું કોઈક મકાન બનાવવું છે કોઈક ઇમારત બનાવવી છે તો એ મકાન અથવા ઈમારતમાં સૌથી નાનામાં નાનો મુખ્ય ઘટક કયો કે સેના દ્વારા શરૂઆત કરવામાં આવે

તો જે સજીવો જે છે એની ઉત્પત્તિ એક કોષમાંથી થઈ હશે ઇવન મારી અને તમારી ઉત્પત્તિ પણ એક કોષમાંથી થયેલી છે જ્યારે માતાના ગર્ભમાં બાળકનું સ્થાપન થયેલું હોય ત્યારે દરેક જે બાળક છે એ સૌથી પહેલા એક કોષ સ્વરૂપે હોય આ એકમાંથી બે કોષ બન્યા હશે બેમાંથી ચાર બન્યા હશે ચારમાંથી આઠ આઠમાંથી સોળ એમ ડબલ ડબલ થઈને આખા શરીરનું નિર્માણ થયું હશે તો મિત્રો આ છે કોષની રચના કે જે કોષ અતિ સૂક્ષ્મ છે આપણે નરી આંખે એને જોઈ શકતા નથી એને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડશે તો હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંને ભિન્ન કોષો રહેલા છે ઘણી બધી વસ્તુ બંનેમાં કોમન રહેલી છે સરખી છે અને અમુક વસ્તુમાં બંને વચ્ચે ભેદ અલગ પાડે છે એ આપણે જોઈશું તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંનેની જે રચના થયેલી છે એ રચના કેવી રીતે થયેલી છે એનો અભ્યાસ કરીએ આપણે હવે કોષ દ્વારા જે સજીવો બને છે એના મુખ્ય બે ભાગ પડશે એક કોષી સજીવો અને બહુ કોષી સજીવો મિત્રો યાદ રાખજો જ્યારે આપણે વાત કરતા હોઈએ કોષ દ્વારા તો એક કોષી સજીવો અને બહુ કોષી સજીવો હવે એક કોષી સજીવ કોને કહેવાય તમે અમીબા નામ તો લગભગ દરેક જગ્યાએ સાંભળ્યું હશે બરોબર અમીબા પેરામિશિયમ વગેરે વગેરે તો જે સજીવોનું આખું શરીર એક જ કોષનું બનેલું હોય તેને કહેવાય એક કોશી સજીવ અને જે સજીવનું શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું હોય તેને કહેવાય બહુ કોશી સજીવ હવે એક કોષી જે સજીવ છે એના એના અમુક લક્ષણો છે એની અમુક ખાસિયતો છે કે એક કોષી સજીવની અંદર હવે આવ તમને એમને ખ્યાલ આવશે કે ભાઈ એક કોશી સજીવ છે એ નરી આંખે તો જોવા મળવાનું છે નહીં બરોબર એ અતિ સૂક્ષ્મ જે છે કારણ કે એનું શરીર આખું એક કોષનું બનેલું છે તો એક કોશી સજીવમાં અમીબા પેરામિશિયમ યુગલીના વોલ્વોક્સ બરોબર આ તમામ પ્રકારના જે અતિસૂક્ષ્મ સજીવો જે છે એ એક કોશી સજીવો છે એની અંદર એક શબ્દ આવે છે ક્રમ વિભાજન હવે આ શ્રમ વિભાજન કોને કહેવાય શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી બરોબર ધારો કે આપણી વાત કરીએ તો આપણા શરીરમાં તમામ અંગો રહેલા છે એ તમામ અંગો છે એ અલગ અલગ કાર્યો કરે છે બરોબર તો આપણા શરીરમાં જે અંગો જે છે એની ચોક્કસ કાર્ય નક્કી કરેલા છે એક કોષી સજીવોમાં એ કાર્યો નક્કી થયેલા નથી કારણ કે એક જ કોષ છે એક જ કોષ દ્વારા તેની જીવન જીવવાની તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ જશે એટલે એક કોશી સજીવમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી યાદ રાખજો એક કોશી સજીવમાં શ્રમ વિભાજન કાર્યની વહેંચણી થયેલી હોતી નથી ત્યારે બહુ કોશી સજીવમાં શ્રમ વિભાજન જોવા મળે છે ફોર એક્ઝામ્પલ આપણા હાથ જે છે અને પગ છે તો હાથ અને પગ દ્વારા આપણે હાથ દ્વારા કોઈક વસ્તુને પકડી શકીએ છીએ પગ દ્વારા આપણે ચાલી શકીએ છીએ પછી આપણા શરીરની અંદર ધારો કે પાચનતંત્ર આવેલું છે તો પાચનતંત્ર જે છે એનું કામ છે ખોરાકને પચવવાનું પછી છે ઉત્સર્જન તંત્ર તો ઉત્સર્જન તંત્રનું કામ છે શરીરમાંથી નકામા પદાર્થોને દૂર કરવાનું પછી રુધિરા તંત્ર આવેલું છે તો રુધિરા તંત્રનું કામ શરીરમાં લોહીનું પરિભ્રમણ કરાવવાનું તંત્ર આવેલું છે તંત્રનું કામ સ્વાચોશ્વાસની ક્રિયા કરાવવાની તો આ બધાના કામ નિશ્ચિત છે દરેકને કામ સોંપેલું છે કે તારે આ કરવાનું છે તારે આ કરવાનું છે તો એને કહેવાશે શ્રમ વિભાજન કાર્યની વહેંચણી થયેલી છે તો બહુકોષી સજીવોમાં આ રીતે કાર્યની વહેંચણી થયેલી હોય છે મિત્રો જે કોષ જે છે એ એક કરતાં વધુ કોષો ભેગા થઈને પેશીની રચના કરશે યાદ રાખજો કોષ જે છે એ એક કરતાં વધારે કોષો ભેગા થઈને પેશીની રચના કરશે પછી પેશી જે છે એ બધા ભેગા થઈને એક અંગની રચના કરશે અંગ ભેગા થઈને એક તંત્રની રચના કરશે અને તંત્ર ભેગા થઈને આખા શરીરની રચના કરશે તો જે ક્રમ જે છે એ આપણે યાદ રાખશું બરોબર સૌથી પહેલા આવશે કોષ આવશે મિત્રો કોષ ભેગા થઈને શું બનાવશે પેશી બનાવશે પેશી ભેગા થઈને મિત્રો શું બનાવશે એ અંગ બનાવશે અંગ ભેગા થઈને તંત્ર બનાવશે અને તંત્ર છે એ ભેગા થઈને શરીર બનાવશે ધારો કે આપણે એવું માનીએ કે આપણું પાચન તંત્ર છે તો પાચન તંત્ર જે છે એમાં ખોરાક જ્યારે મુખમાં મૂકવામાં આવે પછી તે અન્નનળી દ્વારા જઠરમાં આવશે જઠરમાંથી પછી તે આગળ વધીને પકવાશયમાં આવશે પકવાશયમાંથી એ નાના આંતરડામાં નાના આંતરડામાંથી મોટા આંતરડામાં આ રીતે એનું વહન થશે તો જે અન્નનળી છે પછી સાથે લીવર એટલે કે યકૃત પણ જોડાયેલું છે જે પાચનમાં ફાળો આપશે પોતાનો હવે ખોરાક છે યકૃતમાં દાખલ નહીં થાય પરંતુ યકૃત છે એવા પ્રકારનો સ્ત્રાવ કરશે જે ખોરાકના પાચનમાં મદદરૂપ થશે તો નળી જે છે એ કોષોની બનેલી છે યકૃત છે એ કોષોનું બનેલું છે કઠર છે એ પણ કોષોનું બનેલું છે તો આ બધા અતિ સૂક્ષ્મ સૂક્ષ્મ જે કોષો હતા એ ભેગા થઈને પેશી બનાવી હશે એ બધી પેશી જે છે એ ભેગા થઈને અંગ બનાવ્યું હશે યકૃત એક અંગ થઈ ગયું જઠર એક અંગ થઈ ગયું પકવાશ એક અંગ થઈ ગયું નાનું આંતરડું એક અંગ થઈ ગયું મોટું આંતરડું એક અંગ થઈ ગયું આ બધા અંગે ભેગા થઈને શું બનાવ્યું પાચન તંત્ર અને હવે આવું એક પાચન તંત્ર છે શરીરમાં એક જ પાચન તંત્ર હોય પણ સાથે અન્ય તંત્રો પણ હોવાના છે મેં હમણાં જ વાત કરી શ્વસન તંત્ર ઉત્સર્જન તંત્ર રુધિરાભિસરણ તંત્ર વગેરે વગેરે આ તમામ તંત્રો જે છે એ ભેગા થઈને છેલ્લે શું બનાવશે શરીર મિત્રો આ કોષની એક જે ક્રમ છે એ તમે યાદ રાખજો બરોબર છે તો પરિવાર કોષના આધારે કોશી સજીવ બહુ કોશી સજીવ બહુકોષી એક કોશી સજીવ કે જેનું શરીર એક જ કોષનું બનેલું છે તેમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી અને બહુકોષી સજીવ છે એમાં શ્રમ વિભાજન જોવા મળે છે બહુ અઘરું અઘરું યાદ ન રાખવું હોય સરળતાથી યાદ રાખવું હોય તો બહુ કોશી સજીવમાં તમામ અંગો રહેલા છે તમામ અંગો છે અને એ કાર્ય પૂરું કરે છે કોષ ભેગા થઈને પેશી બનાવશે એશી ભેગી થઈને એક આખું અંગ બનાવશે અંગ છે એ તંત્ર તંત્ર આખું શરીર બરોબર તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે તો હવે કોષ વિશે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કોષ દ્વારા આખું શરીર બન્યું છે બરોબર આપણું શરીર છે એ અસંખ્ય કોષોનું એક બનેલું તંત્ર છે આખું બરોબર હવે એ કોષોની અંદર શું ઘટકો આવેલા છે એ ઘટકોની અંદર તમામનું કાર્ય શું છે દેખાવ શું છે એની આપણે ચર્ચા કરવાના છીએ ઓકે તો મિત્રો હવે કોષના બંધારણ માટેના ઘટકો એનો આપણે અભ્યાસ કરવાના છીએ તમને સ્ક્રીન ઉપર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દેખાઈ રહી છે હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કોષ દિવાલ જો સમજો યાદ રાખજો એ પ્રાણી કોષમાં જોવા નહીં મળે આ બની ગયો એક માર્ગનો આઈમ્પી પ્રશ્ન કે ખાલી જગ્યા અંગિકા બરોબર અંગિકા કરતા આપણે એવું કહી શકીએ કે નીચેનામાંથી ખાલી જગ્યાનો પ્રાણી કોષમાં અભાવ હોય છે તો એમાં આવશે કોષ દિવાલ હજી આગળ અંગિકા આવશે એ આપણે જે તે સમય ચર્ચા કરશું તો તમે યાદ રાખજો કે કોષ દિવાલ જે છે એ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળશે પ્રાણી કોષમાં જોવા નહીં મળે હવે કોષ દિવાલ છે ને એ સેલ્યુલોઝની બનેલી છે એ બહુ સખત આવરણ ધરાવશે પણ એ નિર્જીવ હોય છે કોષ દિવાલ છે એ નિર્જીવ હોય છે એ વનસ્પતિ કોષને ચોક્કસ આકાર આપશે મજબૂતાઈ પૂરી પાડશે તો હવે મેં તમને શું કીધું હમણાં કે કોષ દિવાલ અને કોષરસ સ્તર જે છે એની ચર્ચા સાથે કરીએ આપણે હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું જેનાથી તમને કોષ દિવાલ અને કોષરસ સ્તર છે ને એ બંને યાદ રહી જશે ધારો કે આપણે કોઈક ફિલ્મ જોવા જાવું છે હવે ફિલ્મ આજકાલ બધે લગભગ એવું બની ગયું છે કે જે થિયેટર છે એ મોટા મોલમાં જ હોય બરોબર હવે મોલમાં જ્યારે આપણે જશું મોલમાં એન્ટ્રી લેતી વખતે પૈસાની જરૂર નથી મોલમાં એન્ટ્રી ફ્રી છે તો મોલમાં જે આપણે એન્ટ્રી લઈએ છીએ એ ફ્રી છે બરોબર તો એ છે ને આ કોષ દિવાલ છે કોષ છે એ કોઈ પણ દ્રવ્ય અને બહાર આવવા દેશે બરોબર એ મુક્ત પટલ છે પટલ એટલે એક આવરણ અને શબ્દ આવશે મુક્ત પ્રવેશશીલ પટલ મિત્રો પેન અને નોટ સાથે રાખજો જે તમને યોગ્ય જગ્યાએ લાગે ત્યાં તમે એને નોંધી શકો છો અને બોર્ડ પર જો રાખવું હોય તો તમે પોઝ કરીને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો જે આ કોષ દિવાલ જે છે બરોબર એ છે મુક્ત પ્રવેશશીલ પટલ એ યાદ રાખજો કોષ દિવાલ છે એ છે મુક્ત પ્રવેશશીલ પટલ યાદ રાખજો મુક્ત પ્રવેશશીલ પડલ એટલે કોઈ પણ આવવા દેશે તો એ પેલા મોલની એન્ટ્રી જેવું થયું કે આપણે મોલમાં ગયા મોલના પ્રવેશ દ્વારમાં કોઈ પણ વ્યક્તિને અંદર એન્ટર થવા દીધા પણ હવે આપણે ફિલ્મ જોવી છે તો ફિલ્મમાં કોઈ પણ અંદર આવવા નહીં દે ટિકિટ લેવી પડશે તો ટિકિટ લેવી પડશે હવે ધારો કે ટિકિટ લીધા વગર થિયેટરમાં એન્ટ્રી કરવા ગયા એટલે ત્યાં પેલો હશે એ આપણને ઊભો રાખશે કે ભાઈ ટિકિટ બતાવો તો ટિકિટ હશે એ જ દિવસની એ જ શો ની તો અંદર પ્રવેશ પામવા દેશે અને જો નહી હોય તો એ અંદર જવા દેશે નહીં તો એ જે કામ કર્યું ને એ એ આ કોષ 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 રસ્તર રસ્તર કામ કરશે અને અને જે છે વનસ્પતિ પ્રાણી બંનેમાં જોવા મળશે તો પરિવાર કોષ દિવાલ છે એ ફક્ત કોનામાં જોવા મળશે લીલી વનસ્પતિમાં ટૂંકમાં વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે જે નિર્જીવ છે સખત છે વનસ્પતિ કોષને આકાર પૂરો પાડશે અને તે કેવું પટલ છે મુક્ત પ્રવેશશીલ પટલ કોઈ પણ દ્રવ્ય કે બહાર આવવા દેશે જવા દેશે તો એ મોલની એન્ટ્રી થિયેટર જેવું હશે તો અહીંયા જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એમાં કોષ રસ સ્તર આવેલું છે અને કોષ રસ સ્તર જે છે એ જે છે પસંદગી પ્રવેશશીલ પટલ જો શબ્દો યાદ રાખજો પટલ એટલે આવરણ બરોબર એની આપણે એવું સમજી શકીએ કે જે જ્યાંથી એન્ટર થવાનું છે એને પટલ એનું આવરણ તો જે છે એ છે પ્રવેશશીલ પટલ પસંદગીમાન એટલે એની પસંદગી હશે એને જવા દેશે બરોબર હવે એના પરથી શું સમજવાનું છે કે જે દ્રવ્યો કોષ માટે હાનિકારક છે એ દ્રવ્યોને કોષમાં દાખલ થવા દેશે નહીં અને જે દ્રવ્યો કોષ માટે હાનિકારક નથી એવા દ્રવ્યોને જ તે કોષમાં દાખલ થવા દેશે તો આ જે કોષ બંને કોષમાં જોવા મળશે અને તે કેવું પટલ છે પ્રવેશશીલ પટલ જો આઘરો શબ્દ યાદ ન રાખવો હોય તો એટલું યાદ રાખવાનું કે કોષ માટે જે હાનિકારક દ્રવ્યો છે હાનિકારક પદાર્થ છે એને તે અંદર એન્ટર થવા નહીં દે બાકીના દ્રવ્યોને એન્ટર થવા દેશે તો આ વાત થઈ ગઈ કોષ દિવાલ અને કોષ રસ સ્તર અને કોષરસ સ્તર છે એ જીવંત હોય છે કોષ દિવાલ છે નિર્જીવ હોય છે સમજાણું મિત્રો આ કોષના બંધારણ માટેના ઘટકો જો લાગતું હોય તો તો સાવ સરળ ભાષામાં કોષ કોનો કોનો બનેલો છે ને આ બધાનો બનેલો છે એ વાત આપણે કરી રહ્યા છીએ બરોબર વનસ્પતિ કોષમાં કોષ દિવાલ અને બંને કોષની અંદર કોષરસ સ્તર બંનેના ભેદ મેં તમને કહી દીધા હવે આશ્રુતિ જે છે આશ્રુતિ કોઈ પદાર્થ નથી આશ્રુતિ એક ઘટના છે બરોબર જેનો અભ્યાસ આપણે હમણાં કરીએ હવે વાત કરીએ કોષ કેન્દ્ર નામ પરથી ખબર પડે કોષના કેન્દ્રમાં હોય એને કોષ કેન્દ્ર કહેવાય બરોબર હવે જે કોષ કેન્દ્ર છે એ ખૂબ જ મહત્વનો વનસ્પતિ કોષ કે પ્રાણી કોષનો ભાગ રહેલો છે બરોબર જે મધ્યમાં રહેલું છે ગોળ આકારનું એને કહેવાશે કોષ કેન્દ્ર હવે આ જે કોષ કેન્દ્ર છે એની અંદર પણ પ્રવાહી રહેલું હોય કોષની અંદર જે પ્રવાહી રહેલું હોય ને એને મિત્રો કહેવાય કોષ રસ હમણાં જ વાત કરી જીવરસ કોષ અને કોષ અંદર જો પ્રવાહી રહેલું હોય તો એને શું કહેવાય કોષ કેન્દ્ર રસ પ્રવાહીને તો કોષ કેન્દ્રના પ્રવાહીને કોષ કેન્દ્ર રસ અને જે આ કોષ કેન્દ્ર છે ને એ જે રચના છે એ બેવડી રચના છે બેવડી પટલમય બેવડું પટલ એટલે તેના બે આવરણ હોય બરોબર આ રીતે એના બે આવરણ આવેલા હોય અને વચ્ચે કોષના બાકીના અંગો રહેલા છે તો જે જે કોષ કેન્દ્ર છે એ યાદ રાખજો બેવડી અંગિકા છે તેના બે આવરણ આવેલા છે બાર બે પટલ રહેલા હોય છે અને તેની અંદર કોષ કેન્દ્ર રસ પણ રહેલો છે હવે તેની અંદર રંગ તત્વ રંગ તત્વ તમે કદાચ શબ્દ સાંભળ્યો હશે તમે ડીએ શબ્દ સાંભળ્યો હશે બરોબર ડી એન એ ડીએ નું ફૂલ ફોર્મ થશે ડીઓક્સી રીબો ન્યુક્લિક એસિડ ડીએનએ ડીઓક્સી રીબો ન્યુક્લિક એસિડ એ કોઈ પણ સજીવમાં તેના વારસાગત લક્ષણો જે આવે એ ડીએનએ દ્વારા આવે બરોબર કોઈ પણ સજીવ છે આપણે આપણી જ વાત કરીએ તો આપણા માતા પિતાના જે લક્ષણો છે એ આપણામાં વારસાગત રીતે આવે એ કામ કોણ કરશે ડીએનએ બરોબર તો રંગ તત્વ પર આવેલા છે ડીએનએ સી રીબો ન્યુક્લિક એસિડ કોઈ પણ સજીવ છે એ હંમેશા પોતાની પેઢીના વારસાગત લક્ષણોનું વહન કરે અને ડીએનએ જે છે એ વહન કરવાનું એક માધ્યમ પૂરું પાડે છે રંગ તત્વ છે અને પછી છે કોષ રસ જેની આપણે વાત કરી કોષ રસ છે એ આ તમામ જે અંગિકા લખેલી છે બરોબર તમને જો તારા કેન્દ્ર લાઇસોઝોમ્સ રિબોઝોમ્સ કણાપ સૂત્ર હરિત કણ જાળ જેનો આપણે હમણાં જોશું અભ્યાસમાં એ બધાને ચોક્કસ માધ્યમ પૂરું પાડે છે કોષની અંદર પ્રવાહી રહેલું છે આ બધી અંગિકાઓ એકબીજામાં મિક્સ ન થઈ જાય ભેગી ન થઈ જાય કોષ કેન્દ્ર અલગ જગ્યાએ રહેશે કોષ કેન્દ્રની અંદર જે અંગિકાઓ છે એ એમાં એમાં રહેશે પછી બહાર ગોલગીકાઈ હોવાની સૂત્ર હોવાનું રસધાની હોવાની હરિતકણ હોવાના આ બધા જ જે અંગિકાઓ રહેલી છે એને કોષ રસ એક માધ્યમ આપશે એમાં તેનો સંગ્રહ થશે એ કામ છે કોષ રસનું તો એટલી જે વાત કરી એ હતી કોષના બંધારણ માટેના ઘટકો બરોબર કોષ કોનો કોનો બનેલો છે તો કોષ આ બધાનો બનેલો છે હવે કોષની અંદર જે અંગિકાઓ રહેલી છે જેમણા હું નામ બોલ્યું એ અંગિકાઓનો દેખાવ કેવો હોય છે એના કાર્યો શું હોય છે એની આપણે ચર્ચા કરીએ એની પહેલા આપણે આશ્રુતિની વાત કરી લઈએ બરોબર કે આશ્રુતિ શું છે મિત્રો આશ્રુતિ જે છે એ એક ઘટના છે બહુ સરળ ભાષામાં તમને હું સમજાવીશ આશ્રુતિ વિશે બરોબર હવે આશ્રુતિનો જે કન્સેપ્ટ છે એમાં તમારે કન્સેપ્ટ ખાલી યાદ રાખશો તો લગભગ વાંધો નહીં આવે મિત્રો અહીંયા એક શબ્દ વપરાશે સાંદ્રતા સાંદ્રતા બરોબર હવે કોને કહેવાય ને એનો તમને હું ટૂંકમાં પરિચય આપી દઉં સાંદ્રતા કોને કહેવાય કારણ કે હું જ્યારે આ આશ્રુતિ તમને સમજાવીશ ત્યારે સાંદ્રતા શબ્દ છે એ વારંવાર ઉપયોગમાં આવશે સાંદ્રતા એટલે હું સાવ સરળ ભાષામાં સમજાવું ધારો કે ત્રણ ગ્લાસ છે ત્રણ ગ્લાસમાં સરખું પાણી ભરેલું છે બરોબર ત્રણ ગ્લાસમાં સરખું પાણી ભરેલું છે હવે પહેલી જે ગ્લાસ છે ને હું એક ચમચી ખાંડ ખાંડ નાખીશ આપણે મિક્સ કરવામાં બરોબર તમે ખાંડની જગ્યાએ મીઠું પણ આપણે ખાંડ રાખીએ પહેલી જે ગ્લાસ છે એમાં હું એક ચમચી ખાંડ નાખીશ બીજી ગ્લાસમાં હું બે ચમચી ખાંડ નાખીશ અને ત્રીજી ગ્લાસમાં હું ત્રણ ચમચી ખાંડ નાખીશ અને પછી એને ઓગાળી દઈશ તો જે ગ્લાસમાં સૌથી વધારે ખાંડ ઓગળેલી હશે ને એની સાંદ્રતા વધારે કહેવાય અને જે ગ્લાસમાં ઓછી ખાંડ હશે એની સાંદ્રતા ઓછી કહેવાય સમજાણું આ વાતથી સાંદ્રતાની વ્યાખ્યામાં જવા કરતા કન્સેપ્ટ સમજી લ્યો બરોબર તો જ્યારે મેં ખાંડની પાણીની અંદર ખાંડને ઓગાળી ત્યારે જે ગળાશપણું આવ્યું બરોબર કેટલામાં કેટલું ગળપણ વધારે છે જે ગળપણપણું આવ્યું તો જેમાં ગળપણપણું વધારે છે એની સાંદ્રતા વધારે જેનામાં ગળપણ પણ ઓછું છે એની સાંદ્રતા ઓછી અને વચ્ચેનો ગ્લાસ એમાં મધ્યમ સાંદ્રતા છે બરોબર હવે એની અંદર તમે એક શબ્દ સાંભળ્યો હશે દ્રાવણ અવારનવાર તમે દ્રાવણ શબ્દ છે એ સાંભળતા જશો તો યાદ રાખજો મિત્રો જ્યારે આપણે કોઈ પણ બે વસ્તુને મિક્સ કરવામાં આવે ત્યારે જેને ઓગાળવામાં આવે બરોબર અહીંયા આપણે ખાંડ ઓગાળી તો જે ખાંડ ઓગાળી એને છે દ્રાવ્ય યાદ રાખજો જે વસ્તુને ઓગાળવામાં આવે એને કહેવાય દ્રાવ્ય એનાથી પણ સહેલું જેનો જથ્થો ઓછો હોય ને એ દ્રાવ્ય કહેવાય પાણીનો જથ્થો કેવો હોવાનો છે વધારે હોવાનો ખાંડ કેવી હોવા આપણે પાણીમાં ખાંડને ઓગાળવાની છે ખાંડમાં પાણી નથી ઓગાળવાનું પાણી તો પ્રવાહિત છે તો જેનો જથ્થો ઓછો હોય અથવા જેને ઓગાળવામાં આવે એને કહેવાશે દ્રાવ્ય પછી જે પાણી હતું એ જે માં ઓગાળવામાં આવશે એને કહેવાશે દ્રાવક જે માં ઓગાળવામાં આવે અથવા જેનો જથ્થો વધારે હશે એને કહેવાશે દ્રાવક અને દ્રાવ્ય અને દ્રાવક આ બંને ભેગા થઈને શું બનાવશે દ્રાવણ બસ આટલો કન્સેપ્ટ છે કારણ કે આમાં દ્રાવણનો ઘણી વાર ઉપયોગ થશે મેં તમને સાંદ્રતાનું ઉદાહરણ આપ્યું તો ટૂંકમાં જે દ્રાવણ અંતે ધારો કે આપણે લીંબુનું શરબત બનાવ્યું બરોબર ધારો કે આપણે લીંબુનું શરબત બનાવ્યું તો લીંબુનું શરબત બનાવવા માટે મુખ્ય કઈ વસ્તુ જોશે તો ભાઈ લીંબુ પાણી અને ખાંડ તમે કહ્યું એની પહેલા હું જ કહી દઉં વાસણ પણ જોશે જ બરોબર વાસણમાં જ લીંબુનું શરબત બનશે પણ આપણે ઘટકોની વાત કરીએ છીએ તો લીંબુ પાણી અને ખાંડ જોશે તો તમે સૌથી પહેલા શું કરશો પાણીની અંદર લીંબુ નીચોવશો અને એની અંદર યોગ્ય માત્રામાં ખાંડ નાખશો તો અહીંયા જે દ્રાવ્ય છે ને એ બે વસ્તુ બનશે એક તો લીંબુ અને ખાંડ બંને કારણ કે બંનેનો જથ્થો ઓછો હતો અને દ્રાવક ફરી કોણ બનવાનું છે પાણી જ બનવાનું છે બરોબર અને અંતે જે લીંબુનું શરબત બને હવે ટેસ્ટ કર્યો ન કર્યો એ પછીની વાત છે પણ અંતે એ બધાના મિશ્રણથી જે લીંબુનું શરબત બને એ શરબત શું છે દ્રાવણ સમજાય ગયું બધાને તો આટલી વસ્તુ યાદ રાખજો હવે આપણે આશ્રુતિ પર પાછા આવી જઈએ બરોબર મેં તમને પેલો સાંદ્રતા શબ્દ સમજાવ્યો કે જેમાં વધુ પ્રમાણમાં ખાંડ ઓગળેલી હોય એની સાંદ્રતા વધુ હશે અને જેમાં ઓછા પ્રમાણમાં ખાંડ ઓગળેલી હોય એની સાંદ્રતા ઓછી હશે હવે અહીંયા તમને હું આશ્રુતિની ઘટના સમજાવું છું સમજો મિત્રો આશ્રુતિની ઘટના ધારો કે આ આપણે એક કોષ સમજી લઈએ છીએ બરોબર આ છે એક પ્રાણી કોષ બરોબર હવે આ પ્રાણી કોષની અંદર અહીંયા આવેલું છે કોષ કેન્દ્ર અને બાકીની અંગિકા અને આ બધો છે એનો કોષ રસ આ છે એનો કોષ રસ અને કોષની આજુબાજુમાં પાણી રહેલું છે કોષની આજુબાજુમાં પાણી આ બધું પાણી રહેલું છે ઓકે આકૃતિની ક્વોલિટી પરનું જતા કન્સેપ્ટ ઉપર જજો બરોબર તો હવે આ જે બહાર પાણી રહેલું છે હવે સમજો આ બહાર જે પાણી રહેલું છે આ પાણીની સાંદ્રતા વધુ છે અને કોષમાં પાણીની સાંદ્રતા ઓછી છે તો યાદ રાખજો હંમેશા જે પાણી હોય ને એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન કરે આ આટલું સિમ્પલ ખાલી યાદ રાખજો આ કન્સેપ્ટની અંદર બરોબર કે પાણી જે છે એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન કરે તો અહીંયા કોષનું જે પાણી છે એની સાંદ્રતા ઓછી છે અને કોષની આજુબાજુ જે ભાગ રહેલો છે એ પાણીની સાંદ્રતા વધુ છે તો બહારથી પાણી છે એ કોષમાં અંદર દાખલ થાય અને બહારથી પાણી કોષમાં અંદર દાખલ થાય એટલે કોષ ફૂલી જાય આ ઘટના છે એને અને સિમ્પલ આજુબાજુમાં જે પાણી રહેલું છે એની સાંદ્રતા વધુ છે તો પાણીની સાંદ્રતા જે છે એ પાણીની સાંદ્રતા વધુથી ઓછા તરફ વહન કરશે એટલે બહારથી પાણી છે એ કોષમાં અંદર દાખલ થાય અને કોષમાં પાણી નવું દાખલ થાય એટલે કોષ છે એ ફૂલી જશે આ ઘટનાને આશ્રુતિ કહેવાય હવે આ જે ઘટના બની આ જે દ્રાવણ જે છે બરોબર એમાં યાદ રાખજો તમારે નામ યાદ રાખવાના છે અને ઇંગ્લિશના બરોબર જો પાણી બહારથી દાખલ થાય અને કોષ ફૂલી જાય તો તેને આઈસો સોરી હાઈપોટોનિક દ્રાવણ અથવા અધોસાંદ્ર દ્રાવણ કહેવાશે યાદ રાખજો બરોબર લખ્યું છે અહીંયા કે હાઈપોટોનિક અથવા અધોસાંદ્ર જો કોષમાં પાણી દાખલ થાય અને કોષ ફૂલી જાય તો એ કહેવાશે કહેવાશે હાઇપોટોનિક દ્રાવણ અથવા શું પરિવાર જે લોકો જોઈ રહ્યા છે એ લોકો કોમેન્ટમાં પણ આના જવાબ આપી શકે છે જેથી આપણે લાગે કે આપણે કન્સેપ્ટ છે તમારા મગજમાં ઉતરી રહ્યો છે તો ફરીવાર કે જ્યારે કોષની અંદર પાણી દાખલ થાય કોષ ફૂલી જશે બરોબર કોષના કદમાં વધારો થશે એને કહેવાશે હાઇપોટોનિક અથવા અધો સાંદ્ર દ્રાવણ હવે આનાથી એકદમ વિરુદ્ધ પ્રક્રિયા હવે આનાથી એકદમ વિરુદ્ધ પ્રક્રિયા તમે એવું માની લ્યો કે કોષ જે છે ધારો કે હવે કોષની અંદર જે પાણી છે એની સાંદ્રતા વધુ છે અને કોષની બહાર જે પાણી છે એની સાંદ્રતા ઓછી છે તમને નિયમ એમ જ કીધો કે પાણી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે કોષનું પાણી છે એ ક્યાં જતું રહેશે બાજુ જતું રહે તો આ ઘટનાને કારણે કોષ છે એ ચીમડાઈ જશે સંકોચાઈ જશે બરોબર આ ઘટના આ સુધી દ્વારા જ થશે પણ હજી એનું એક નામ છે એનું નામ છે રસ સંકોચન બરોબર આ ઘટનાને શું કહેવાય રસ સંકોચન બરોબર તો પ્રક્રિયા એકદમ વિરુદ્ધ થઈ ગઈ પહેલા શું હતું પેલા બહારનું જે પાણી હતું એની સાંદ્રતા વધુ હતી અને અંદરના પાણીની સાંદ્રતા ઓછી હતી એટલે પાણી અંદર આવી ગયું કોષ ફૂલી ગયો તમને એક એનું ઉદાહરણ આપું તો પેલી સૂકી દ્રાક્ષ હોય એ સૂકી દ્રાક્ષ તમે પાણીમાં પલાળી રાખજો તો સૂકી દ્રાક્ષને જો પાણીમાં પલાળી રાખવામાં આવે તો થોડા સમય બાદ દ્રાક્ષ ફૂલી જશે કારણ કે બહારના પાણીની સાંદ્રતા વધારે હતી અને સૂકી દ્રાક્ષની અંદરના પાણીની સાંદ્રતા ઓછી હતી એટલે બહારથી પાણી સૂકી દ્રાક્ષમાં દાખલ થશે અને સૂકી દ્રાક્ષ ફૂલી જશે તો એ ઉદાહરણ થઈ ગયું કોનું હાઈપોટોનિક અથવા અધોસાંદ્ર હવે એનાથી આપણે એકદમ ઉલટું ઉદાહરણ લીધું કે જો કોષની અંદરનું જે પાણી છે એની સાંદ્રતા વધારે છે કોષની બહારનું જે પાણી છે એની સાંદ્રતા ઓછી છે તો કોષનું અંદરનું પાણી બહાર જતું રહેશે કોષ ચીમળાઈ જશે અને ચીમડાવાને કારણે જે ઘટના થશે એ આશ્રુતિની ઘટના છે જેને આપણે રસ સંકોચન કહીએ છીએ હવે એ જ જે ફૂલેલી દ્રાક્ષ છે એ ફૂલેલી દ્રાક્ષને જો તમે શર્કરાવાળા પાણીમાં નાખશો બરોબર તો એ શર્કરાવાળા પાણીની અંદર એ દ્રાક્ષ એ ફરી વાત સંકોચાઈ જશે તો કહેવાનો અર્થ એમ છે કે તમારે એક જ પ્રક્રિયા યાદ રાખવાની છે બીજી પ્રક્રિયા એનાથી વિરુદ્ધ બનાવવાની છે અને જો બંને જગ્યાએ સરખું દ્રાવણ હોય તો બહારના પાણીની સાંદ્રતા સરખી અને અંદરના પાણીની સાંદ્રતા પણ સરખી તો જો બંને પાણીની સાંદ્રતા સરખી હોય તો પાણી અંદરથી બહાર કે બહારથી અંદર આવતું નથી સંતુલન જળવાય રહે છે અને સંતુલન જળવાય તેને સમ સાંદ્ર દ્રાવણ અથવા આઈસોટોનિક દ્રાવણ કહે કુલ કેટલી ઘટના થઈ ત્રણ ઘટના થઈ જો બહારથી પાણી અંદર દાખલ થાય કોષ ફૂલી જશે એને કહેવાશે હાઇપોટોનિક અથવા અધોસાંદ્ર જો કોષમાંથી પાણી બહાર જતું રહેશે કોષ છે હાઇપરટોનિક અથવા અધિસાંદ્ર અને જો બંને જગ્યાએ સાંદ્રતા સમાન રહેશે પાણીની અને કોષ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખશે તો તેને કહેવાશે સમસાંદ્ર અથવા આઇસોટોનિક તો આ ઘટના હતી આશ્રુતિની ઘટના સમજાઈ ગયું મિત્રો આશા રાખું તમને આકૃતિની ઘટના સમજાઈ ગઈ હશે ચાલો હવે આપણે આગળ વધીએ તો હવે વાત કરવાની છે આપણે કોષીય અંગિકાની કોષીય અંગિકા એટલે કોષની અંદર કયા કયા ઘટકો આવેલા છે બરોબર તમને બંને આકૃતિમાં દેખાઈ રહ્યું છે આ તરફની જે આકૃતિ છે એ વનસ્પતિ કોષ છે અને આ તરફની જે આકૃતિ છે એ પ્રાણી કોષ છે તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ બંનેમાં મોટા ભાગની અંગિકાઓ કોમન છે બંનેમાં સરખી છે અમુક અંગિકાઓ એવી હશે કે જે ફક્ત વનસ્પતિ કોષમાં હશે અને અમુક અંગિકા ફક્ત પ્રાણી કોષમાં આપણે પહેલા કોષ દિવાલની વાત કરીએ કોષ દિવાલને અંગિકાની કહીએ એ એક એનો ભાગ છે કોષનો તો આપણે પણ યાદ તો રાખશું કે કોષ દિવાલ જે છે એ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળશે પ્રાણી કોષમાં જોવા મળશે નહીં હવે વાત કરવાની છે અંગિકાની તો આપણે એક પછી અંગિકાનો હવે અભ્યાસ શરૂ કરીએ તો મિત્રો પહેલું છે અંતઃકોષરસ ઝાડ હવે અંતઃકોષરસ રસ જાળ જે છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ બંનેમાં જોવા મળશે જો યાદ રાખજો હવે એનું તમને સ્થાન કહું છું જો આ જે વચ્ચેનો ભાગ તમને દેખાય છે બરોબર એ કોઈ મીઠાઈ સમજતા નહીં બરોબર પેંડા જેવી રચના દેખાય છે સમજતા નહીં વચ્ચેનો જે ગોળ ભાગ છે એ તમારે કોષ કેન્દ્ર સમજવાનું છે વચ્ચેનો જે આ ગોળ ભાગ છે એ કોષ કેન્દ્ર છે અને અહીંયા તમને જે આ ડિઝાઇન જેવી રચના દેખાય છે આ છે અંતઃકોષ રસ જાળ હવે અંતકોષરસ ઝાળનું સ્થાન ઘણી વાર તમને પૂછાતું હોય છે તો અંતઃકોશરસ ઝાળનું સ્થાન તમે છે ને જો એક સામાન્ય બુદ્ધિ તમે નક્કી કરી શકો એ અંતઃકોષરસ ઝાળ છે એનો એક છેડો છે ને એ આ કોષ કેન્દ્ર સાથે જોડાયેલો છે હવે આ બીજો છેડો છે ને એ કોષની કિનારીએ જોડાયેલો હોય અને કોષની કિનારીએ કોણ હોય કોષ રસ સ્તર જો બતાવવામાં આ જે છે એ અંતઃકોષ રસ જાળ છે એક છેડો એનો કોષ કેન્દ્ર સાથે જોડાયેલો છે બીજો છેડો એનો કોષ સ્તર સાથે જોડાયેલો હશે વસ્તુ વનસ્પતિ કોષ માટે પણ લાગુ પડશે તો યાદ રાખજો મિત્રો એ અંતકોષ રસ જાળ છે એનું સ્થાન એનો એક છેડો છે એ કોષ કેન્દ્ર સાથે જોડાયેલો છે અને એનો બીજો છેડો છે એ કોષ સ્તર સાથે જોડાયેલો છે હવે આ જે અંતકોષ રસ જાળ છે એના બે પ્રકાર પડશે એક ખરબચડી અંત કોષરસ અને એક લીસી અંત કોષરસ ઝાડ હવે જો સાવ સરળ ભાષામાં કહું ને જો આ તમને ટપકા ટપકા દેખાય ને જેના પર ટપકા ટપકા છે ને એ ખરબચડી છે અને જેના પર આ ટપકા નથી ને એ લીસી છે હવે ટપકા થોડા યાદ રખાય છે ટપકાની જગ્યાએ તમારે યાદ રાખવાનું છે રિબોઝોમ રિબોઝોમ એક પ્રકારના કણ રહેલા છે બરોબર જે કોષની અંદર આવેલા છે તો જે અંતકોષ રસ જેના પર રિબોઝોમ આવેલા રાખવાનું છે હા શું કીધું મેં એક છેડો કોષ કેન્દ્ર સાથે જોડાયેલો અને બીજો છેડો તેના કોષ રસ સ્તર સાથે જોડાયેલો અને તેના કેટલા પ્રકાર પડશે બે પ્રકાર પડશે એક લીસી અંતકોષ રસ ઝાડ અને બીજું ખરબચડી અંતકોશરસ જાળ લીસી અંતકોશરસ જાળ છે તેના પર રિબોઝોમ આવેલા હોતા નથી અને ખરબચડી છે તેના પર રિબોઝોમ આવેલા હોય છે બેયના ખાલી તમારે એક એક કાર્ય યાદ રાખવાના જો અહીંયા સંશ્લેષણ શબ્દ વપરાશે સંશ્લેષણ એટલે કે બનાવવું બરોબર જે ખરબચડી અંતકોશરસ જાળ છે કે જેના પર રિબોઝોમ આવેલા છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે પ્રોટીન સંશ્લેષણ એટલે પ્રોટીન બનાવવાનું કાર્ય કરે અને જે લીસી જાળ છે એ લિપિડ અને સ્ટેરોઈડ ને બનાવવાનું કામ કરશે બરોબર લિપિડ ને તમે ચરબી સાથે પણ સંકળાવી શકો તો મિત્રો અંતકોશરસ જાળમાં તમારે ફક્ત આટલું યાદ રાખવાની જરૂર છે એક તો એ બે પ્રકારની છે એક લીસી અને ખરબચડી જો રિબોઝોમ આવેલા હોય તો ખરબચડી રિબોઝોમ આવેલા ન હોય તો લીસી અને જે ખરબચડી અંતકોષરસ જાળ છે એ કોણ બને કોને બનાવશે પ્રોટીન ને બનાવશે અને લીસી છે ઈ લિપિડ અને સ્ટીરોઇડ સે બનાવવાનું કામ કરશે બરોબર છે મિત્રો તો આ છે અંતકોષરસ જાળ આશા છે તમને યાદ રહી ગયું હશે ચાલ પછી જોઈએ રસધાની હવે રસધાની છે ને ઈ બહુ ઇન્ટરેસ્ટિંગ છે બરોબર રસધાની છે ઈ બહુ ઇન્ટરેસ્ટિંગ છે બરોબર મિત્રો તમે આમાં પેલો શબ્દ યાદ ન રહ્યો હોય તો યાદ રાખી લેજો એ છે રિબોઝોમ બરોબર આની અંદર આ તમારે શબ્દ યાદ રાખવો તો રાખી લેજો રિબોઝોમ છે એ કણો રહેલા છે ઓકે હવે રજધાની જે છે બરોબર હવે સામાન્ય રીતે યાદ રાખજો કે રજધાની જે છે એનું વનસ્પતિ જે કોષ છે ને વનસ્પતિ કોષની અંદર એનું કદ એ મોટું હોય છે અને પ્રાણી કોષમાં છે ને એનું કદ નાનું હોય છે આ યાદ રાખજો

અહીંયા વાત થઈ છે વનસ્પતિના દ્રવ્યોની વાત થઈ છે બરોબર તો જે આ કોથળી જે છે એ અવનવા પ્રકારના રસોનું સંગ્રહ કરે એટલા માટે એનું નામ પડ્યું રસધાની બરોબર હવે એમાં તમને મુખ્ય તમારે જો મુદ્દો યાદ રાખવો હોય કે ભાઈ રસધાનીનું કાર્ય શું છે એક તો રસધાની મેં તમને કીધું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંનેમાં જોવા મળશે પણ મિત્રો મેં શું યાદ રાખવાનું કીધું વનસ્પતિ કોષમાં તેનું કદ મોટું હોય છે પ્રાણી કોષમાં તેનું કદ નાનું હોય છે અને રસધાનીનું મુખ્ય કાર્ય વિવિધ દ્રવ્યોનો સંગ્રહ કરે સાચવી રાખે એને બરોબર હવે આ જે રસધાની જે છે એમાં તમને શબ્દો દેખાય છે આકુંચક રસધાની અન્નધાની આકુંચક રસધાની એટલે જે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરે બરોબર આકુંચક રસધાની જે છે એ છે કે જે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરે અને અન્નધાની એમાં તો શબ્દ આવી જ ગયો કે જે ખોરાકનો સંગ્રહ કરે બરોબર હવે પ્રવાહીમાં ખાલી પાણી આવે એવું જરૂરી નથી વિવિધ પ્રકારના પોષક તત્વો પણ પ્રવાહી સ્વરૂપે રહેલા હોય છે બરોબર જે પ્રવાહી દ્રવ્યોનો સંગ્રહ કરે તેને કહેવાશે આકુંજક રસધાની અને જે ખોરાકનો સંગ્રહ કરશે તેને કહેવાશે અન્નધાની આ જે રસધાની છે એનું એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે એક રસપ્રદ એનો તથ્ય છે એ તમને હું સમજાવું ઘણીવાર વનસ્પતિ કોષમાં એટલું મોટું રસધાનીનું કદ બની જાય કે તમામ જે અંગિકાઓ છે ને એ બધી સાઈડમાં જતી રહે હું તમને એક સરળ એક્ઝામ્પલ આપું ધારો કે આપણે છે ને હું આપણે ધારો કે હું બસમાં મુસાફરી કરી રહ્યો છું હવે પેલી એસટી જે હોય છે એમાં થ્રી બાય ટુ ની કદાચ બસ હોય બરોબર તો હું જયારે બસમાં એન્ટર થયો ત્યારે બસ છે ને લગભગ ખાલી હોય એટલે આપણે સૌથી પહેલા સીટ નક્કી કરીએ પેલી બારીવાળી સીટ જે ત્રણ સીટની લાઈન હતી એમાં હું બારી પાસે બેસી ગયો પછી થોડો સમય બસ આગળ ચાલી અમુક જગ્યાએ અટકી નવા મુસાફરો ઉપર આવ્યા એમાંથી એક મુસાફર આવ્યો અને જોયું કે મારી બાજુની બંને સીટ ખાલી છે એટલે જે બાર તરફની એક સીટ હતી ત્યાં એ બેસી ગયો વચ્ચેની સીટ હજી ખાલી છે જ્યાં સુધી સીટ ખાલી હોય ને ત્યાં સુધી આપણે શું લાગે કે આ સીટ તો આપણી છે સીટના રાજા આપણે છીએ બરોબર પણ હમણાં જોજો કેવા રાજા રહીએ છીએ હવે ધીમે 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 બસ ભરાવાની શરૂઆત થાય છે બરોબર અંતે લગભગ બસ છે એ સંપૂર્ણ પેક થઈ જાય છે પણ પહેલી જે વચ્ચેની અમારી બંને વચ્ચેની જે સીટ હતી ને એ સીટ ખાલી રહી ગઈ હવે થોડા સમય પછી એક હૃષ્ટ પુષ્ટ શરીરમાં કદાવર મનુષ્ય મારી કરતાં એકદમ વિપરીત મનુષ્યની એન્ટ્રી થાય છે આખી બસમાં જગ્યા કઈ ખાલી છે અમારી બે વચ્ચેની એટલે કદાવર મનુષ્ય જે મારથી ચારથી પાંચ ગણો કદાવર મનુષ્ય છે એ બસમાં એન્ટર થાય છે અને એ અમારી સીટ તરફ આવે છે એટલે પેલો જે સાઈડનો જે મુસાફર હતો એ હવે વચ્ચે આવી જાય છે અને પહેલો જે મુસાફર છે એ એક સીટ ઉપર બેસે છે હવે એ એક સીટમાં સમાઈ શકતો નથી એક સીટમાં નથી સમાતો એટલે પેલો બાજુવાળો છે એ આપોઆપ ખસી જાય છે એટલે પહેલો જે મુસાફર છે કદાવર મુસાફર એ દોઢ સીટ ઉપર બેસે છે અને અમે બંને જે મુસાફર છીએ એ અમે દોઢ સીટ પર બેસીએ છીએ હવે ફરીવાર પહેલાં ભાઈને કમ્ફર્ટેબલ લાગતું નથી જે પેલા સીટના રાજા હતા

એ રસધાની વનસ્પતિ કોષની વાત થાય છે પેલી જે બસ હતી ને વનસ્પતિ કોષ સમજવાની છે તમારે અને અમે અંદરની અંગિકાઓ હતા અને જે પેલો કદાવર મનુષ્ય આવ્યો ને એ રસધાની સ્વરૂપે આવ્યો બરોબર તો ઘણીવાર વનસ્પતિ કોષમાં આ રસધાનીનું કદ એટલું મોટું થઈ જાય કે તમને હું બતાવું કે ઘણી વાર વનસ્પતિ કોષમાં આ રસધાનીનું એટલું મોટું કદ થઈ જાય કે લગભગ કોષનો મહત્તમ વિસ્તાર આવરી લે એટલો મોટો વિસ્તાર આવરી લેશે એટલે જે બધી અંગિકાઓ હતી એ આ કોષ દિવાલ અથવા કોષ રસ તર તરફ આવી જાય સાઈડમાં દબાઈ દબાઈને બેસે તો આ હતું એક રસધાનીનું એક અલગ સત્ય બરોબર તો યાદ રાખજો એક તો વનસ્પતિ કોષમાં એનું કદ વધારે જ અને ઘણી વાર એટલી બધી ફૂલી જશે બરોબર કોથળી જેવી રચના છે એને કારણે બાકીની જે અંગિકાઓ હતી એ બાકીની અંગિકાઓ દિવાલ તરફ ખસી જાય છે બરોબર છે તો આ હતું રસધાની બરોબર યાદ રાખજો આકુંચક રસધાની એટલે કે જેમાં પ્રવાહીનો સંગ્રહ થાય અને અન્નધાની એટલે કે જેમાં ખોરાકનો સંગ્રહ થાય બરોબર છે મિત્રો ચાલો તો આપણે હવે હવે આગળ વધીએ વાત કરીએ કાય કેમિલો નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી એટલા માટે તેને ગોલગી કાય તરીકે ઓળખવામાં આવે યાદ રાખજો મિત્રો કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે તેમની શોધ કરી હતી એટલા માટે તેને આપણે ગોલગી કાય તરીકે ઓળખવામાં આવે હવે એનું ઉદભવ સ્થાન હમણાં જ ભણીએ આપણે સૌથી પહેલી જે અંગિકા હતી એ

એનો ઉદ્ભવ છે એ લીસી અંતઃકોષરસ ઝાળમાંથી થશે હવે એનું કાર્ય શું છે કે જે અંતઃકોષરસ ઝાળ છે એમાંથી ચોક્કસ ઉત્પન્ન દ્રવ્યોનું છે એ પેકિંગ કરે હવે પેકિંગ એટલે એનો સંગ્રહ કરશે યોગ્ય સમયે સંગ્રહ પણ કરશે અને યોગ્ય સમયે વહન પણ કરશે એક સ્થાનેથી અન્ય સ્થાને એ જે પોષક તત્વો છે એ કામના પદાર્થો રહેલા છે દ્રવ્યો રહેલા છે એનું વહન કરશે તો મુખ્ય એનું કામ છે પેકેજિંગ કરવાનું પેકેજિંગ એટલે એને પેક કરી રાખે જાળવી રાખે સંગ્રહ કરી રાખે બરોબર તો જે અંતઃકોષરસ અંત છે એમાં જે દ્રવ્ય ઉત્પન્ન થાય છે એ દ્રવ્યોનું છે એ પેકેજિંગ કરીને એનો સંગ્રહ અને સંચય કરે છે એ બંને શબ્દ યાદ રાખવાના છે વહન પણ કરી શકે હવે છેલ્લી જે લાઇન છે ને એ બહુ આઈએમપી લાઈન છે મિત્રો કે આ ગોલગીકાઈ જે છે એ કોનામાં ન હોય બધા સજીવોમાં ગોલગી હોવાની છે પરંતુ કોનામાં ન હોય એ તમારે પ્રશ્ન યાદ રાખવાનો છે તો કોનામાં ન હોય તો એક બેક્ટેરિયા પછી નીલહરિત લીલ પરિપક્વ શુક્રકોષ અને મનુષ્યના રક્તકણ આ ચાર ની અંદર મનુષ્યની જગ્યાએ આપણે સસ્તન શબ્દ વાપરશું સસ્તન એટલે એવા પ્રાણીઓ કે જેમાં માતા જે છે એ સ્તન ગ્રંથિ દ્વારા પોતાના બાળકને દૂધ આપી શકે તેવા પ્રાણીઓને સસ્તન પ્રાણીઓ કહેવાશે

આર બી સી પણ કહીએ છીએ રેડ બ્લડ સેલ બરોબર લાલ કણો પણ કહેવાય તો રક્ત કણો બરોબર તો બેક્ટેરિયા રક્તકણમાં આ ગોલગી કાય નો અભાવ હોય છે તો યાદ રાખજો મિત્રો પહેલો મુદ્દો શું ભણ્યા આપણે કે ગોલગી કાય ની કરી હતી કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે તેનું ઉદભવ સ્થાન છે લીસી અંત કોષરસ ઝાડ ઝાળ કામ શું છે તો જે અંતકોષરસ ઝાડ જે દ્રવ્ય ઉત્પન્ન કરે છે એનું પેકેજિંગ કરવાનું એનો સંગ્રહ કરવાનું અને યોગ્ય સમયનું વહન પણ કરવાનું અને ચાર સ્થાનો પર એ જોવા ન મળે તે એનો આપણે ચર્ચા કરી લીધી છે બરોબર છે મિત્રો ચાલો તો હવે આપણે આગળ વધીએ હવે છે રંજક દ્રવ્ય કણ જો આ ટોપિક છે એ થોડોક લાંબો ટોપિક છે અને ઉપયોગી ટોપિક છે સૌથી પહેલા રંજક દ્રવ્ય કળ છે એ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળશે જો હવે આવવાનું શરૂઆત થશે કે કોણ વનસ્પતિ કોષમાં છે કોણ પ્રાણી કોષમાં છે કોષ દિવાલ જે હતી એ એક કોષનો ભાગ હતો હવે આપણે વાત કરીએ છીએ અંગિકાની તો જે આ રંજક દ્રવ્ય કણ છે એ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળશે યાદ રાખજો એ ફક્ત વનસ્પતિ કોષ એમાં જોવા મળશે ઓકે વનસ્પતિ કોષમાં જોવા મળશે હવે આ જે રંજક દ્રવ્ય કણ છે મિત્રો એના ત્રણ ભાગ પડેલા છે એક ક્લોરોપ્લાસ્ટ પછી ક્રોમોપ્લાસ્ટ અને પછી લ્યુકોપ્લાસ્ટ ત્રણેય ઇંગ્લિશ શબ્દો છે ગુજરાતી એના ચોક્કસ આપણે જાણીશું ક્લોરોપ્લાસ્ટનું ગુજરાતી થશે તમારામાંથી ઘણાના મોઢા પર શબ્દો આવી ગયા હશે હરિત કણ પછી જે ક્રોમોપ્લાસ્ટ છે એનું છે રંગીન કણ જે લ્યુકોપ્લાસ્ટ છે એ છે રંગવિહીન કણ અથવા રંગહીન પણ કણ તમે કહી શકો આ તમને જે આકૃતિ દેખાય છે આ આકૃતિ હરિત કણની આકૃતિ છે મિત્રો યાદ રાખજો તો રંજક દ્રવ્ય કણ કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર ક્લોરોપ્લાસ્ટ ક્રોમોપ્લાસ્ટ લ્યુકોપ્લાસ્ટ ક્લોરોપ્લાસ્ટ એટલે હરિતકણ ક્રોમોપ્લાસ્ટ એટલે રંગીન કણ અને લ્યુકોપ્લાસ્ટ એટલે રંગહીન કણ જો હવે આપણે ચર્ચા શરૂ કરીએ સૌથી પહેલા વાત કરીએ હરિતકણની તો હરિત કણ જે છે આ એની આકૃતિ આપેલી છે આકૃતિ પર ચર્ચા આપણે પછી કરીએ પહેલાં તમને સમજાવી દઉં કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે હવે એ ખોરાક બનાવતી વખતે એ જે દ્રવ્યનો ઉપયોગ કરે ને એ દ્રવ્ય કહેવાશે ક્લોરોફિલ યાદ રાખજો એ જે દ્રવ્ય ઉત્પન્ન કરે છે એને કહેવાશે ક્લોરોફિલ અને ક્લોરોફિલ જે છે એને ગુજરાતીમાં કહેવાશે હરિત દ્રવ્ય શું કહેવાશે હરિત દ્રવ્ય તો લીલી વનસ્પતિનો જે પ્રકાશ સંશ્લેષણનો આધાર રહેલો છે પોતાનો ખોરાક બનાવવાનો જે આધાર રહેલો છે એ મુખ્ય આધાર છે હરિત કણ અને એટલા માટે હરિત કણ જે છે એને કોષનું રસોડું કહેવામાં આવે કિચન ઓફ સેલ્ફ યાદ રાખજો હરિત કણને કોષનું રસોડું એક માર્ગનો આઈએમપી પ્રશ્ન લગભગ તમામ મિત્રોને આ પરિચયમાં હશે તો હરિત કણ જે છે એને કોષનું રસોડું કહેવામાં આવે કેમ આપણા ઘરે ખોરાક છે રસોડામાં બને તો એમ વનસ્પતિની અંદર જે ખોરાક છે એ આ હરિત કણમાં બને અને આ હરિતકર્ણ છે એ પાંદડામાં આવેલું હોય બીજો એક શબ્દ હરિત એટલે લીલું તમે જોજો તમામ વનસ્પતિ જે છે એના પાંદડા લીલા રંગના હશે તો એ લીલા રંગના જે પાંદડા છે એ કોને આભારી છે એ આ ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકર્ણને આભારી છે બરોબર એમાં જે હરિત દ્રવ્ય આવેલું છે ક્લોરોફિલ એને કારણે પાંદડા છે એ લીલા હરિત એટલે જ લીલું થવું બરોબર એ શબ્દનો અર્થ છે તો આ વાત કરીએ આપણે હરિતકર્ણની તમને જે આકૃતિ દેખાય છે હવે હરિતકર્ણની અંદર બે પ્રકારના આવરણ આવેલા છે એક બાહ્ય આવરણ અને એક આંતરિક આવરણ આવરણને અહીંયા કલા તરીકે પણ કીધેલું છે તમને જે આ ભાગ દેખાઈ રહ્યો છે આ જે ભાગ જે છે એને ગ્રેનમ કહેવાશે બરોબર આ જે તમને એક અલગ અલગ એક થપ્પી દેખાઈ રહી છે એ કહેવાશે ગ્રેનમ અને એ થપ્પીમાં જે તમને સિક્કા જેવી રચના દેખાય છે આ સિક્કાની થપ્પી લાગે છે બરોબર તો જે આ તમને સિક્કાની જે થપ્પી દેખાય છે આખી થપ્પીને ગ્રેનમ કહેવાશે અને એક એક જે સિક્કા છે એને કહેવાશે થાઇલેકોઇડ તો આ જે એક એક આપણે સિક્કો સમજીએ છીએ એને કહેવાશે થાઇલેકોઇડ થાઇલેકોઇડ એક બીજા ઉપર ગોઠવાયેલા હોય અને જે આખી રચના બનાવે એને ગ્રેનમ તરીકે ઓળખવામાં આવે હવે કોષની અંદર પેલું જે પ્રવાહી હોય એને શું કહેવાય કોષની અંદર જે પ્રવાહી રહેલું હોય શું કહેવાય એને કહેવાય કોષ રસ તો જે આ અંદર જે પ્રવાહી રહેલું હોય એને કહેવાશે આધારક આધારકને ઇંગ્લિશમાં તમે મેટ્રિક્સ પણ કહી શકો જો આ ખાલી જ પ્રવાહીને આધારક કહેવાય એવું જરૂરી નથી આગળ સૂત્ર પણ આવશે સૂત્રમાં જે પ્રવાહી રહેલું છે એને પણ આપણે આધારક જ કહી શકીએ તો હરિત અંદર જે પ્રવાહી આવેલું છે એને કહેવાશે આધારક મેટ્રિક્સ પણ કહી શકાય તો આ એની આંતરિક રચના થઈ ગઈ બરોબર બાહ્ય આવરણને બાહ્ય કલા કહેવાશે કલા એક સિક્કા જેવી રચના છે એને કહેવાશે થાઇલેકોઇડ અને હરિતકણની અંદર જે પ્રવાહી રહેલું છે તેને કહેવાશે આધારક તો આ વાત કરીએ આપણે ક્લોરોપ્લાસ્ટની બરોબર હરિતકણ છે કોષનું રસોડું છે વનસ્પતિ હરિતકણ વગર પોતાનો ખોરાક ન બનાવી શકે એટલા માટે હરિતકણ સૌથી ઉપયોગી એની અંગિકા છે પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતું નથી આપણે એમ કહીએ કે શા માટે પ્રાણીઓ છે એ પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે પ્રાણી પ્રાણીઓ પાસે પણ સૂર્યપ્રકાશ છે કાર્બન ડાયોક્સાઇડ છે પણ એની પાસે હરિતકણ નથી તેના કોષોમાં હરિતકણનો અભાવ હોય છે એટલા માટે પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અન્ય પર આધાર રાખે છે એટલા માટે તે પરાવલંબી છે અને વનસ્પતિઓ છે એ કેવી છે સ્વાવલંબી છે કારણ કે હરિતકણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલું ક્લિયર છે મિત્રો હવે આવીએ ક્રોમોપ્લાસ્ટ રંગીન કણ લીલા સિવાયના તમામ જે રંગો હોય ને એ આ ક્રોમોપ્લાસ્ટને આધારે હોય આપણે જોઈએ દરેક વનસ્પતિમાં જેમાં પુષ્પો ફૂલ આવતા હોય ફૂલ છે વિવિધ રંગના ફૂલો હોવાના છે તો એ ફૂલના જે વિવિધ રંગો છે એ કોને આભારી છે એ રંગીન કણ ને આભારી છે બરોબર જે જે ફૂલ છે વિવિધ રંગના કુદરતની ફૂલો આવેલા છે 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 બરોબર જે દરેક પ્રકારના રંગો ધરાવે તો એ એ લીલા સિવાય તમે લગભગ જોજો કોઈ પણ ફૂલ લીલા રંગનું નહીં હોય કોઈ પણ ફૂલમાં લીલો રંગ જોવા મળશે નહીં એની પેલી નીચેની ડાળખી હશે લીલી હશે પરંતુ ઉપરના જેના પરણોની જે પાંદડીઓ રહેલી છે પુષ્પની જે પાંદડીઓ રહેલી છે એ પાંદડી ક્યારેય લીલા રંગની નહીં હોય વનસ્પતિના પરણો એના પાંદડા એ લીલા રંગના હોય જે ફૂલ છે એની પાંદડી ક્યારે લીલા રંગની ન હોય એ લીલા સિવાયના તમામ રંગોની હોય મિત્રો તો એ તમામ રંગોની માટે કારણભૂત છે ક્રોમોપ્લાસ્ટ કુદરતી રચના અદ્ભુત છે તમામ પ્રકારના રંગો આપેલા છે અને જે લીલો રંગ માટે ક્લોરોપ્લાસ્ટ હરિત કણ અને બાકીના તમામ રંગો માટે ક્રોમોપ્લાસ્ટ રંગીન કણ અને એ વનસ્પતિના જે ફૂલ રહેલા છે એ શું કામ અલગ અલગ કલરના છે એનું પણ એક કારણ છે મિત્રો બરોબર તમે એક શબ્દ સાંભળ્યો હશે એ તમને હું કહી દઉં કે જ્યારે વનસ્પતિમાંથી જે નવા નવા ફૂલ બને છે બરોબર હવે ફૂલ બનવા માટે એક ઘટના છે એ ઘટનાનું નામ છે પરાગનયન હવે પરાગનયનમાં આપણે બહુ ડિટેલ ચર્ચા નહીં કરીએ હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે વનસ્પતિમાં એક ફૂલમાંથી બીજા ફૂલ બનવાની જે ઘટના છે ને એ આ પરાગનયન દ્વારા થાય પરાગનયનના પાછા બે પ્રકાર પડે બરોબર એક સ્વપરાગનયન અને ડિટેલમાં નથી જવું ટૂંકમાં સમજાવી દઈશ કે આ જે પુષ્પ હોય ને એમાં પરાગરજ આવેલી હોય પરાગરજ છે એ ગોળ ગોળ નાના નાના દાણા જેવી રચના છે એ પરાગરજ જે છે એ ભમરો છે માખી છે અમુક પતંગિયા છે પક્ષીઓ છે હવે પતંગિયા એ પરાગ્રજ ત્યાં જતી રહેશે એ ફલનની પ્રક્રિયા છે બહુ લાંબી પ્રોસેસ છે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એ પરાગ્રજનું વહન કરવાનું કામ છે ને કીટકોનું છે મેં તમને જે કીધું ને મધમાખી પતંગિયા પક્ષીઓ પક્ષીઓને કીટકો નહીં કહેવાય પણ મધમાખી છે પતંગિયા છે ભમરો છે એ બધા કીટકોમાં આવશે તો આ કીટકો છે એ જો ફૂલ રંગીન હોય તેના એના પ્રત્યે આકર્ષાય તો એ આકર્ષણનું કામ કરશે ક્રોમોપ્લાસના વિવિધ રંગો બરાબર એ તમામ કીટકો છે એ એ આવા રંગીન પુષ્પો તરફ આકર્ષાશે અને આકર્ષાવાને કારણે તેના ઉપર બેસશે અને પછી આ જે પરાગ ઘટના દ્વારા નવા પુષ્પોનો ઉદ્ભવ થાય છે અને છેલ્લું છે લ્યુકોપ્લાસ એક પણ કણો ન હોય બરોબર તો લ્યુકોપ્લાસ્ટ છે એને કહેવાશે રંગવિહીન કણો બરોબર સ્ટાર્ચ છે પ્રોટીન છે એની બનાવટ જે છે એ લ્યુકોપ્લાસ્ટ કરશે બરોબર સ્ટાર્ચ પ્રોટીન એવા દ્રવ્યો છે એની બનાવટ છે એ લ્યુકોપ્લાસ્ટ કરશે તો આ હતા રંજક દ્રવ્ય કણ એના ત્રણ પ્રકારો બરોબર ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળશે મિત્રો એની પહેલી વસ્તુ ક્લોરોપ્લાસ્ટ હરિતકણ ક્રોમોપ્લાસ્ટ રંગીન કણ લ્યુકોપ્લાસ્ટ રંગ વિહીન કણ હરિત કણ કોષનું રસોડું કહેવાશે કારણ કે તે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવશે ક્રોમોપ્લાસ્ટ છે પુષ્પોના વિવિધ રંગ માટે જવાબદાર છે લ્યુકોપ્લાસ્ટ એક પણ રંગ હોતા નથી બરોબર ટાર્ચ છે પ્રોટીન છે વગેરે વગેરે દ્રવ્યોનું એ ઉત્પાદન કરે છે તો મિત્રો આ હતું રંજક દ્રવ્ય કણ બરોબર છે ચાલો આગળ વધીએ વેચે છે હવે લાયસોઝોમ જે છે એ એક પ્રકારની કોથળી જેવી રચના છે બરોબર છે એ પાચક પાચક કોથળી કોથળી છે 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 એટલે કે જે પાચન સાથે સંકળાયેલી જ્યારે એ ફરીવાર વનસ્પતિ કોષ પ્રાણી કોષ બંનેમાં જોવા મળશે બરોબર લાયસોઝોમ ની જે કોથળી છે બરોબર એ કોથળીની અંદર પાચક ઉત્સેચકો આવેલા છે હવે ઉત્સેચકો તમે શબ્દ કદાચ પરિચિત હોવ કે ન હોવ

એટલે પાચન કોથળી કહેવાય હવે જે મોસ્ટ પી જે છે એ છે આત્મઘાતી કોથળી કોથળી આત્મઘાતી શું કામ કહેવામાં આવે તમને સમજાવી દઉં કે જ્યારે ચયાપચયની પ્રક્રિયા થતી હોય કોષીય ચયાપચયની કોષમાં જ્યારે પાચન ચયાપચય એટલે પાચનની પ્રક્રિયા જ્યારે ચયાપચયની પ્રક્રિયા થતી હોય ત્યારે જો આ પ્રક્રિયામાં કોઈ ખલેલ પહોંચે

કોથળી ફૂટી જાય તૂટી જાય ફાટી જાય જે સમજો અને કોથળી તૂટી જાય ને એટલે આ જે રસ છે ને એ બધો બહાર આવી જાય અને આ રસ એટલો તીવ્ર હોય એટલો પ્રબળ હોય એ કોષની બાકીની બધી અંગીકાઓનું નાખે એટલે સમગ્ર કોષનું નાશ થઈ જાય બરોબર એટલા માટે એ આત્મઘાતી કોથળી સુસાઈડ જેવું થઈ ગયું આને એ પોતે તો ઠીક છે આખા કોષનો નાશ કરી નાખ્યો બરોબર હવે તમને એવું થશે કે આ તો ભાઈ ગંભીર ઘટના થઈ ગઈ પણ એ શું કામ ગંભીર ઘટના થઈ ગઈ એ ફાયદાકારક ઘટના એટલા માટે છે કારણ કે જો કોઈ બેક્ટેરિયાને કારણે એ કોષ ખરાબ થવાનો હોય તો એ કોષ ખરાબ થવાની જગ્યાએ જો વાયરસ કે બેક્ટેરિયા અંદર બેક્ટેરિયા દાખલ થાય તો આ લાઇસોઝોમના પાચક ઉત્સેચકો છે આખા કોષનો નાશ કરી નાખે અને કોષના નાશ સાથે બેક્ટેરિયાનો પણ નાશ થઈ જાય બરોબર તો એટલા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહે છે બરોબર તો યાદ રાખજો કે લાઇસોઝોમનું મુખ્ય કાર્ય છે કોષની અંદર પાચનની ક્રિયા કરાવડાવવાનું

આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે બરોબર છે મિત્રો તો આ હતી લાઈમ ની રચના ચાલ હવે વાત કરીએ મુખ્ય વસ્તુ કોષનું પાવરહાઉસ પાવરહાઉસ એટલે શક્તિ ઘર ગુજરાતીમાં શબ્દ યાદ રાખી શકો છો ઘણીવાર પૂછાતો હોય છે શક્તિ ઘર આપણે જે કાંઈ પણ ખોરાક ખાઈએ છીએ કોઈ પણ સજીવ ખોરાક શું કામ ખાય બરોબર હવે એમનો કહેતા જીવતા રહેવા માટે એ વાત સાચી જ છે પણ કોઈ પણ સજીવ ખોરાક ખાવાનો આશય છે છે શક્તિ મેળવવા માટે માટે શરીરના શરીરના તમામ તમામ જે કામ કામ કરવાના એ કરવા એને ઉર્જા અથવા શક્તિની જરૂર રહેશે તો આ ઉર્જા કે શક્તિની જરૂરિયાત છે એને ખોરાકમાંથી મળવાની છે તો ખોરાક ખાધા પછી જે ઉર્જા હશે એ ઉર્જાને આજે ઘણા સૂત્ર છે એ આપણા શરીરમાં એટીપી સ્વરૂપે આપશે યાદ રાખજો એટીપી નું ફૂલ ફોર્મ થશે એડીનો સાઈન ટ્રાયફોસ યાદ રાખજો એટીપી નું ફૂલ ફોર્મ થશે એડીનો સાઇન ટ્રાઈફોસ્ફેટ કે લાઇસોઝોમ જે છે એ આ શક્તિને આપણા સુધી એટીપી સ્વરૂપે પહોંચાડે એટલા માટે કોષનું શક્તિ ઘર પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે રસોડું કોણ હતું વનસ્પતિનું રસોડું કોણ હતું હરિત કણ અને શક્તિ ઘર કોણ છે અથવા પાવર હાઉસ છે એ કણાપ સૂત્ર છે બરોબર હવે એની રચના છે એ આપણે સમજી લઈએ કણાપ સૂત્ર પણ બેવડી પટલમય અંગિકા બરોબર એક આની પહેલા બેવડી પટલમય અંગિકા કયું હતું કોષ કેન્દ્ર આપણે વાત કરી હતી કોષ કેન્દ્રમાં બે આવરણ હોય હરિતકણમાં પણ આંતરિક આવરણ અને બાહ્ય આવરણ હતું અને કણાક સૂત્ર જે છે એની અંદર પણ બે આવરણ હશે એક છે બાહ્ય પટલ અને એક છે આંતરિક પટલ હવે બાહ્ય પટલ અને આંતરિક પટલ વચ્ચે થોડીક જગ્યા રહેલી હોય એને કહેવાય આંતરપટલ અવકાશ અવકાશ એટલે આકાશ સમજવાનું નથી અવકાશ એટલે તમારે જગ્યા સમજવાની છે હવે તમને આજે ડિઝાઇન દેખાય છે જોવા આ ડિઝાઇન તમને જે દેખાય છે એ ડિઝાઇન ને કહેવાય છે ક્રિસ્ટી બરોબર ડિઝાઇન તમને જે દેખાય છે એને કહેવા છે ક્રિસ્ટી એ એના એક ઘટકનો ભાગ છે અને આ જે ઘટકોની વચ્ચે ક્રિસ્ટીની વચ્ચે જે પ્રવાહી રહેલું છે જેની વાત આપણે હમણાં એને શું આધારક મેટ્રિક્સ તમને યાદ હશે ઘણાને બરોબર હરિત વાત કરી હતી તો જે કણા સૂત્રની રચના અંદર થયેલી છે એમાં જે ડિઝાઇન આગળની રચના છે એ ડિઝાઇનને ક્રિસ્ટી કહેવાશે એની વચ્ચે જે પ્રવાહી રહેલું છે એને આધારક અથવા મેટ્રિક્સ કહેવામાં આવશે હવે અહીંયા શબ્દ છે અર્ધ સ્વાયત અંગિકા જે અંગિકા પોતાનું પ્રોટીન જાતે એને અંગિકા અને લાઈઝોમ છે ને એ થોડા ઘણા પ્રમાણમાં પોતાનું પ્રોટીન જાતે બનાવે એટલા માટે એને અર્ધ સ્વાયત્ત અંગિકા યાદ રાખી લેજો સ્વાયત્ત અંગિકા એટલે જે પોતાનું પ્રોટીન જાતે બનાવે

તો આ સમજ હતી કણાપ સૂત્રની કોષના પાવર હાઉસની હું જે અત્યારે બોલી રહ્યો છું તમે જે કામ કરી રહ્યા છો આપણે જે ઉર્જા મળી રહી છે મળી રહી છે એટીપી ફોસ્ફેટ જે આપણેને કોણ પૂરું પાડે છે લાયસોઝોમ અરે કણાપ સૂત્ર બરોબર બોલવામાં ભૂલ થાય છે પણ કણાપ સૂત્ર જે છે એ કોષના શક્તિ ઘર પાવર હાઉસ તરીકે કામ કરશે ઓકે ચાલો લાયસોઝોમ વારંવાર બોલાઈ જાય છે

જે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળતું હતું પ્રાણી કોષમાં જોવા મળતું નથી પણ તારા કેન્દ્ર છે એ ફક્ત પ્રાણી કોષમાં જોવા મળશે વનસ્પતિ કોષમાં જોવાની મળે એક કાર્ય યાદ રાખવાનું છે કે કોષ વિભાજન દરમિયાન તંતુ એટલે કે તાંતણા બનાવવાનું કામ કરે કોષ વિભાજન એટલે મેં તમને કીધેલું છે કોઈ પણ સજીવનો જે વિકાસ થઈ રહ્યો છે એ કોષ વિભાજન દ્વારા થઈ રહ્યો છે કોષ વિભાજન એટલે કોષના બે ટુકડા થાય નથી સમજવાનું બરોબર કોષના બે ભાગ થાય સમજવાનું એક કોષ બે નવા કોષ બને એવું સમજવાનું છે એકમાંથી બે નવા કોષ બને બરોબર કોષ વિભાજન છે બરોબર એકમાંથી બે નવા કોષ બનશે બેમાંથી ચાર નવા કોષ બનશે ચારમાંથી આઠ નવા કોષ બનશે આઠમાંથી માંથી સોળ નવા કોષ બનશે સોળ માંથી બત્રીસ ચોસઠ એકસો અઠ્યાવીસ બસો છપ્પન પાંચસો બાર એક હજાર અઠ્યાવીસ વગેરે વગેરે બરોબર તો જે તારા કેન્દ્ર જે છે એ તારા કેન્દ્ર છે એ ફક્ત પ્રાણી કોષમાં જોવા મળશે અને પ્રાણી કોષની અંદર તે કોષ વિભાજન દરમિયાન તંતુ બનાવવાનું કામ કરશે તો આ વાત થઈ ગઈ તારા કેન્દ્રની તો મિત્રો આટલી જે વાત હતી એ આપણે કોષની પૂરી કરી બરોબર હવે કોષ રહેલો જે છે એ કોષમાં તમામ અંગિકાઓનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો કયા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાવી શકાય તેની પણ આપણે ચર્ચા કરી બરોબર તો એ તમે તકેદારીમાં રાખજો કે કોષની અંદર જે અંગિકાઓ છે એ અંગિકામાં એટલા પ્રકારની માહિતી તમને આવી શકે તો હવે વાત કરીએ આપણે પેશીની વાત કરીએ બરોબર મિત્રો પેશી એટલે કોષોનો સમૂહ બરોબર પેશી એટલે કોષોનો સમૂહ કોષો ભેગા થઈને શું બનાવશે પેશી બનાવવાની છે એ આપણે વાત કરી લીધી ક્રમ કદાચ યાદ હોય તો હવે આ એક કોષ્ટક આપીશું તમારે કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી આપણે આ કોષ્ટકમાં આટલી આટલી પેશીનો છે એ અભ્યાસ કરવાના છે એટલું તમારે યાદ રાખવાનું છે ઓકે સૌથી પહેલા આવશે મિત્રો વર્ધનશીલ પેશી હવે આમાં હું જે પેશીઓ જે છે એના હું ગુણ બોલવાનો છું બરોબર તેના જે કાર્યો બોલતો જવાનો છું એટલે નોટ પેન તમારી સાથે હોય તો નોંધતા રહેજો કદાચ બધી વસ્તુ છે એ લખવામાં પોસિબલ ન થાય એટલે અમુક જે વસ્તુઓ હશે એ તમે વિડીયોને તમારે ફરીવાર કરીને તમે જોઈ શકો છો અથવા તમે નોટ કે પેન સાથે રાખીને બેઠા હો તો એમાં નોંધી શકો છો બરોબર તો વર્ધનશીલ પેશી વર્ધન નામ જ માં ગુણ રહેલા છે વધવું જેના કોષોમાં સતત વધારો થાય એને કહેવાશે વર્ધન શિલ્પેશી તો મિત્રો આ તમને જો ધ્યાન આપશો ને તો આ ત્રણેય વસ્તુ તમને યાદ હશે બરોબર અગ્રસ્ત વર્ધન પેશી પાશ્વીય વર્ધન શિલ્પેશી અને આંતરવિષ્ટ વર્ધન શિલ્પેશી જો આ તમને ત્રણેય વસ્તુ અહીંયા ને અહીંયા તમને યાદ રહી જશે બરોબર અ અગ્રસ્થ એટલે ઉપરનો ભાગ આંતરવિષ્ટ એટલે અંદરનો ભાગ અને પાશ્વી એટલે પાછળનો ભાગ બરોબર તો યાદ રાખજો વર્ધનશીલ પેશી કોને કહેવાય કે જે સતત કોષમાં વધારો કરે તેને કહેવાશે વર્ધનશીલ પેશી બરોબર મિત્રો હવે જુઓ જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એ સામાન્ય રીતે વનસ્પતિના જે પ્રકાંડ જે છે પ્રકાંડ એટલે એનું બરોબર પ્રકાંડ છે એના અગ્ર અગ્ર એટલે ઉપરના ભાગે પ્રકાંડના ઉપરના ભાગે અને મૂળના ઉપરના ભાગે બરોબર સમજો ધ્યાનથી અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એ પ્રકાંડ અને મૂળના અગ્ર ભાગે જોવા મળે હવે જો સાવ સમ એકદમ કોમન સેન્સ સમજાવું છું ધારો કે આ વનસ્પતિ છે બરોબર આ એનું પ્રકાંડ થડ માની લ્યો હવે આ પ્રકાંડનો જે ઉપરનો ભાગ છે અહીંયા કોષો વધે જો અહીંયા કોષો વધે એટલે પ્રકારની લંબાઈમાં શું થાય વધારો મૂળ ક્યાં હોવાના નીચે મૂળ છે એ જમીનમાં અંદર હોવાના મૂળનો નો અગ્રભાગ એટલે હવે જો ધારો કે આ વનસ્પતિ હોય તો આ એના મૂળ જે છે મૂળનો અગ્રભાગ આનો હોય મૂળનો અગ્રભાગ આ હોવાનો છે બરોબર આ મૂળનો અગ્ર ભાગ છે પ્રકાળનો અગ્રભાગ આ છે તો અહીંયા સતત કોષોની સંખ્યામાં વધારો થાય એટલે પ્રકાંડ છે એની લંબાઈમાં વધારો થશે અને અહીંયા મૂળના અગ્ર ભાગમાં કોષોની સંખ્યામાં વધારો થાય એટલે મૂળની લંબાઈમાં પણ વધારો થશે મૂળ પ્રસરવા મળશે એટલા માટે જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિની લંબાઈમાં વધારો કરે બસ એટલું જ યાદ રાખવાનું છે તો કેટલી કોમન સેન્સ હતી આ એનું પ્રકાંડ થડ છે ઉપરે કોષો વધે છે નીચે કોષો વધે છે તો ઉપરે લંબાઈમાં વધારો થયો નીચે લંબાઈમાં વધારો કોનામાં થયો મૂળમાં થયો મૂળ પ્રસરી ગયા તો એને છે વર્ધનશીલ એટલે એટલે એ એ જે પ્રકાંડ કે થડ ની લંબાઈમાં વધારો કરશે લઈ અને એટલા માટે એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય હવે આ શું કામ કહેવાય પ્રાથમિક વૃદ્ધિ એ તમને હું સમજાવું તમે કોઈ પણ ઝાડ જુઓ તમને ખબર છે વનસ્પતિના મુખ્ય ચાર પ્રકાર પડે બરોબર છોડ ક્ષુપ વૃક્ષ અને વેલા જો નાનકડે નાનાકડે ઓછાની સાઈઝ હોય તો એ છોડ તરીકે ઓળખાય ગુલાબનો છોડ બરોબર વગેરે વગેરે પછી મધ્યમ કક્ષાની સાઈઝ હોય તો એ ક્ષુપ કહેવાય બરોબર ચંપો છે બરોબર એ બધા કે જે મધ્યમ કક્ષાની હાઈટ ધરાવે છે અને પછી વૃક્ષ કહેવાશે બરોબર લીમડો છે પછી વડ છે પીપળો છે એ વૃક્ષ કહેવાશે સૌથી વધારે હાઈટ ધરાવે તો છોડ ક્ષુપ વૃક્ષ અને વેલા બરાબર વેલા જે છે એ અન્યનો આધાર લઈને આગળ વધશે તો આપણે કોઈ પણ જે વનસ્પતિ છે એનું સૌથી પહેલા શું નિરીક્ષણ કરશું કે પેલા આટલું નાનું હતું હવે આટલું મોટું થઈ ગયું બરોબર એની હાઈટ વધી ગઈ આપણો નજરિયો જોવાનો જે છે એ હંમેશા હાઈટ ઉપર જશે કે ભાઈ પેલા નાનો છોડ હતો હવે એક શુભ બની ગયો છે એની લંબાઈમાં વધારો થઈ ગયો લંબાઈમાં વધારો થયો એટલે લંબાઈમાં વધારો કોનો થયો હોય એના થડમાં વધારો થયો હોય એટલા માટે એને કહેવાશે પ્રાથમિક વૃદ્ધિ પ્રાથમિક પ્રકારની વૃદ્ધિ જે છે એ અગ્રસ્ત વર્ધનશીલ પેશી કરશે પ્રકાંડ અને મૂળના અગ્ર ભાગેના કોષો બને પ્રકાંડના ઉપરના ભાગે નવા નવા કોષો બને અને મૂળના અગ્ર એટલે કે મૂળના આ નીચેના ભાગે નવા નવા કોષો બને એટલે પ્રકાંડની અને મૂળની સતત વૃદ્ધિ થાય અને વૃદ્ધિ થવાને કારણે વનસ્પતિની ઊંચાઈમાં વધારો થાય અને ઊંચાઈમાં વધારો થાય એને કહેવાશે પ્રાથમિક વૃદ્ધિ આટલું ક્લિયર છે મિત્રો હવે વાત કરીએ પાશ્વીય વર્ધનશીલ પેશી પાશ્વીય એટલે પાછળ વનસ્પતિની પાછળ નહીં પરંતુ જો આનાથી એકદમ વિરુદ્ધ જે પ્રકાંડ હતું આ એની ઊંચાઈમાં વધારો કરતું હતું હવે આ એની પહોળાઈમાં વધારો કરશે બરોબર તો આટલું જ યાદ રાખવાનું છે કે પાશ્વીય વર્ધનશીલ પેશી છે એ પ્રકાંડની પહોળાઈમાં વધારો કરશે એના જે પહોળા જે ભાગ હશે ત્યાં કોષોનો વધારો કરશે તેની પાછળની જે વનસ્પતિની પાછળના ભાગમાં કોષોનો વધારો કરશે એટલા માટે પ્રકારની જે ઝાડાઈ છે પહોળાઈ છે એનો ઘેરાવો છે એમાં વધારો થશે અને એટલા માટે એને દ્વિતીયક વૃદ્ધિ કહેવાય જો તમને બધું યાદ રહી જશે એના માટે કહેવાશે દ્વિતીયક વૃદ્ધિ જે પ્રાથમિક વૃદ્ધિ હતી એને શેમાં વધારો કર્યો લંબાઈમાં વધારો કર્યો અને દ્વિતીય વૃદ્ધિ હતી એને શેમાં વધારો કર્યો પહોળાઈમાં વધારો કર્યો તમે વૃક્ષને લગભગ એનું કેટલું પહોળું થયું આપણે નહીં જોઈએ આપણે પહેલા લંબાઈ જ જોઈશું એટલે એની પ્રાથમિક વૃદ્ધિ લંબાઈને અનુલક્ષીને હોય અને દ્વિતીય વૃદ્ધિ છે એ પહોળાઈને અનુલક્ષીને હોય તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી પ્રકાંડ મૂળના અગ્રભાગે ભાગે અને પાર્શ્વી વર્ધનશીલ પેશી છે એ પ્રકાંડના પાશ્વ એટલે કે પાછળના ભાગે જે તેની પહોળાઈ સાથે સંકળાયેલી હોય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે ને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ એ બિચારી છે ને હેલ્પ કરવામાં છે બરોબર આગળ આવશે સ્થાયી પેશી બરોબર બે સ્થાયી પેશીની વચ્ચે હોય બરોબર આંતરવિષ્ટ પેશી આંતર એટલે અંદર બે સ્થાયી પેશીની વચ્ચે હોય બરોબર એ વચ્ચે હોય એને સપોર્ટ આપવાનો બે ટુકમાં બને જોડી રાખે જોડવાનું કામ કરશે બે સ્થાયી પેશીની વચ્ચેના ભાગમાં હોય અને સમય પ્રમાણે એ આંતરવિશ પેશી છે એનું વિભાજન થઈ જાય વિભેદન થઈ જાય વિભેદન એટલે કે દૂર થઈ જાય બરોબર તો એનું એટલું જ કામ છે કે બે સ્થાયી પેશીને સપોર્ટ આપવાનું કામ કરશે બે સ્થાયી પેશીના વચ્ચેના ભાગમાં જોવા મળશે અને થોડા સમય પછી એ દૂર થઈ જશે તો એ વાત થઈ ગઈ આંતરવિશ વર્ધનશીલ પેશી તો આ વાત થઈ ગઈ મિત્રો કોની વર્ધનશીલ પેશીની ત્રણ પ્રકાર અગ્રસ્ત પાશ્વી અને આંતરવિસ્ટ કદાચ કોઈ ડાઉટ હોય તો ને પાછળ લઈને તમે જોઈ શકો છો ચાલો પછી મેં કરી સ્થાયી વચ્ચે પેશીની અંદર સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી જો સરળ સ્થાયી પેશી હોય તો એમાં એક જ પ્રકારના કોષો જોવા મળે અને જો જટિલ સ્થાયી પેશી હોય તો એમાં એક કરતાં વધારે પ્રકારના કોષો જોવા મળે બરોબર તો જે સરળ સ્થાયી પેશી છે એમાં મૃદુતક અને બરોબર સ્થાયી સરળ પેશી ફૂલકોણક સરળ પેશી અને દ્રઢોતક સરળ પેશી જે મૃદુતક પેશી જે છે એ મૃદુતક પેશી હવે જો મૃદુ એટલે કોમળ નાજુક બરોબર તો જે મૃદુતક પેશી જે છે વનસ્પતિઓ પાણી ઉપર તરતી હોય બરોબર તો એ પાણી ઉપર તરતી હોય એ ડૂબી નથી जाती કારણ કે એની અંદર વાયુ કોટર આવેલા હોય કોટર એટલે કોથળી જેવી રચના જેમાં હવા રહેલી હોય એ હવા ભરાવાને કારણે વનસ્પતિ ડૂબી જતી નથી બરોબર તો જે મૃદુતક પેશી છે એ વનસ્પતિને તારક ક્ષમતા પૂરી પાડે બરોબર એને પાણીની અંદર ડૂબતા બચાવે અને એની સામે જે સ્થૂલ કોણક પેશી જે છે એ એક શબ્દ છે એ એને નમ્યતા પૂરી પાડે નમ્યતા એટલે તમે કોઈ પણ વનસ્પતિની ડાળી આમ ખેંચો તો ડાળી તમે આમ ખેંચશો પણ તમે મૂકી દેશો ને તો એ ડાળી અહીંયાને અહીંયા નહીં રહે એ જગ્યાએ પાછી જતી રહેશે એ ખેંચાશે અને મૂળ જગ્યાએ પાછી જતી રહેશે તો એ જે ખેંચાણ ક્ષમતા છે એનામાં જે નમ્યતા આવી અથવા સ્થિતિ સ્થાપકતા એનામાં જે સ્થિતિ સ્થાપકપણું આવ્યું જે નમ્યતા આવી એ કોણ પૂરી પાડે છે એને ફૂલ કોણક પેશી હવે આ ફૂલ કોણક પેશી જે છે બરોબર એમાં નામ છે સ્થૂલન સ્થૂલન એટલે હું તમને સમજાવું હમણાં જો કોણ એટલે કોણ વાળું કોણ ને કોણ એટલે ખૂણા વાળું કોણ આપણે ગણિતમાં ભણતા હશું કાટકોણ કોણ લઘુ કોણ ગુરુ કોણ કોણ એટલે ખૂણો તો જે કોષ રહેલો હોય આ ધારો કે કોષ રહેલો છે તો એના ખૂણાના ભાગમાં ચોક્કસ પ્રકારના દ્રવ્યોનો જથ્થો જમા થાય બરોબર આ ચોક્કસ પ્રકારના દ્રવ્યોનો જથ્થો જમા થાય એને કહેવાય સ્ફૂલન તો જે કોણક પેશી છે એમાં આ પેક એક્ટિન નામના દ્રવ્યનો જથ્થો જમા થાય યાદ રાખજો બરોબર અને દ્રઢોતક જે છે એમાં લિગ્નિન નામના દ્રવ્યનો જથ્થો જમા થાય આ જો શબ્દ થોડાક હવે વૈજ્ઞાનિક આવશે યાદ રાખતા જજો કે સ્થૂલ પેશી એટલે એવી પેશી કે જે વનસ્પતિને નમ્યતા પૂરી પાડે બરોબર મૃદુતક શું આપતી હતી તારક ક્ષમતા તરવાની ક્ષમતા અને નમ્યતા એટલે સ્થિતિસ્થાપકતા તમે છોડને ખેંચશો એ પાછો જતો રહેશે

અહીંયા જે પેક્ટિનનું સ્થૂલન હતું એની જગ્યાએ લિગ્નિનનું સ્થૂલન જોવા મળશે બરોબર તો આ હતું મિત્રો સ્થાયી પેશીમાં સરળ પેશીના પ્રકાર સ્થાયી પેશીમાં બે ભાગ પડશે સરળ અને જટિલ જો સરળ હોય તો તેમાં એક જ પ્રકારના કોષો જોવા મળશે જટિલ હશે એમાં એક કરતા વધુ પ્રકારના કોષો જોવા મળશે સરળમાં ત્રણ પ્રકાર મૃદુ તક સ્થૂલકોણક દ્રઢોતક મૃદુ એટલે કોમળ બરોબર અને એ મૃદુતક પેશીની અંદર તારક ક્ષમતા બરોબર વનસ્પતિમાં જે પર્ણો રહેલા છે એમાં વાયુ કોટર બરોબર વાયુ કોટર એટલે કે જે એવી કોથળી કે જેમાં હવા રહેલી છે જે વનસ્પતિને તારક ક્ષમતા આપશે બરોબર અને તેની અંદર બીજો પ્રકાર છે સ્થૂલ કોણક સ્થૂલ કોણક છે એ વનસ્પતિને નમ્યતા પૂરી પાડશે અને તેની અંદર કોનું આવરણ છે પેક્ટિનનું સ્થૂલન જે છે એ ખૂણાના ભાગમાં જોવા મળશે દ્રઢોતક એટલે વનસ્પતિને દૃઢ મજબૂત અકડાઈ આપશે અને તેમાં લિગ્નિનનું આવરણ જોવા મળશે મિત્રો તેની પછીનો પ્રકાર જે છે એ છે આપણો જટિલ પેશીમાં હવે જટિલ પેશીમાં એકથી વધારે પહેલાની અંદર એક જ પ્રકારના કોષો હતા અને જટિલની અંદર એકથી વધુ પ્રકારના કોષો છે બે ભાગ પડશે જલવાહક પેશી અન્નવાહક પેશી જો આ એક મિનિટમાં તમને બંને યાદ રહેશે જલવાહક અનવાહક જો ધ્યાનથી સાંભળજો બે સાથે સમજાવું છું નામ પ્રમાણે જલવાહક પેશી છે એ કોનું વહન કરે જલ એટલે પાણી અને અનવાહક પેશી છે એ કોનું વહન કરે અન્ન એટલે ખોરાક અને અન્ય દ્રવ્ય બરોબર જલવાહક પેશી છે એ પાણીનું વહન કરશે અનવાહક પેશી છે એ ખોરાકનું વહન કરશે હવે આમાં એક જ વસ્તુ યાદ રાખજો શબ્દ આવવાનો છે ઉર્ધ્વ અને અધો ઉર્ધ્વ અને અધો ઉર્ધ્વ એટલે ઉપર અને અધો એટલે હવે જલવાગ પેશીમાં છે ને પાણીનો વહનનો માર્ગ હંમેશા ઉર્ધ્વથી અરે અધોથી ઉર્ધ્વ એટલે કે ઉપર તરફ હોય કેમ ઉપર તરફ હોય વિચારો તો જલવાક પેશીમાં પાણીનું વહન છે ને હંમેશા નીચેથી ઉપર જ થાય કોમન સેન્સ વિચારો તમારા મગજમાં તરત જવાબ આવ્યો હશે કે પાણી શોષણ ક્યાં છે પાણીનું શોષણ છે એ નીચેથી ઉપર તરફ જ થાય પાણી છે એ વનસ્પતિના તમામ ભાગોને જરૂર છે પણ શોષણ કોણ કરશે એના મૂળ તો જલવાહક પેશીમાં જે પાણીના વહનનો માર્ગ છે અધોથી ઉર્ધ્વ અથવા નીચેથી ઉપર તરફ હોય છે આ થઈ ગયું રસ્તા હોય નીચે હશે હશે જો આમાં એક 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 સમજાય ઉદાહરણ આપું આપણા ઘરમાં રસોઈ ક્યાં બનશે રસોડામાં આપણા ઘરમાં રસોઈ ક્યાં બનશે રસોડામાં રસોડું ઘરમાં ક્યાંક ને ક્યાંક જગ્યા હોવાનું જ તે હવે ધારો કે મમ્મી રસોડામાં રસોઈ બનાવે છે રસોઈ બની ગઈ છે બરોબર હવે આપણે બધા કઈક અલગ અલગ જઈએ કામમાં છીએ મમ્મી બધાને જમવા માટે બોલાવશે કે ચાલો બાળકો જમવાનું તૈયાર થઈ ગયું છે આવી જાવ ધારો કે આપણે આપણા રૂમમાં કામ કરીએ છીએ મમ્મી મને અહીંયા જમવાનું આપું બહુ કામમાં છું તો મમ્મી ડીશમાં આપણા રૂમમાં જમવાનું આપી જશે પપ્પા છે મેઇન હોલમાં બેઠા છે ટીવી જતા જોતા આઈપીએલ જોઈ રહ્યા છે તો પપ્પા આઈપીએલ જતા જોતા જમશે બરોબર ધારો કે આપણી બહેન છે બેન છે એના રૂમમાં કામ કરે છે કાંઈક લેપટોપમાં કામ કરી રહી છે તો બહેનને ત્યાં જમવાનું પહોંચાડી દીધું એટલે મમ્મી થાકી ગયા કે ભાઈ હું તો રસોડામાં જ જમું છું ખોરાક બન્યો ક્યાં રસોડામાં ગયો ક્યાં અલગ અલગ જગ્યાએ તો એ સેમ વસ્તુ વનસ્પતિમાં રસોડું કોણ હરિતકણ વનસ્પતિમાં રસોડું કોણ હરિતકણ હરિતકણ ક્યાં આવેલા છે પર્ણમાં પાંદડામાં હરિતકણ ક્યાં આવેલા છે

નીચેથી ઉપર કારણ કે પાણીનું શોષણ જમીનમાંથી મૂળ દ્વારા થાય છે ખોરાકનું વહન બંને દ્વિમાર્ગીય અધોથી ઉર્ધ્વ ઉર્ધ્વથી નીચે કારણ કે ખોરાક બને છે રસોડામાં રસોડું કોણ છે હરિતકણ હરિતકણ ક્યાં છે પર્ણ પાંદડામાં અને પાંદડા જે ખોરાક જે છે એ નીચે અને ઉપર બંને માર્ગે પહોંચાડે બરોબર તો આટલું હતું મિત્રો વનસ્પતિ પેશીની વાત બરોબર તો અહીંયા આપણે વનસ્પતિ પેશીનો અભ્યાસ પૂર્ણ જાહેર કરીએ છીએ તો આજના લેક્ચરમાં મિત્રો આપણે બાયોલોજીની શરૂઆત કરી છે બાયોલોજીની અંદર સૌથી પહેલા આપણે વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણી શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને વનસ્પતિશાસ્ત્ર પ્રાણી શાસ્ત્રની અંદર બંને વચ્ચેનો ભેદ પારખ્યા કોષ વિશેની માહિતી લીધી કોષનું સમગ્ર બંધારણ કોષના તમામ ઘટકો કોષની બધી અંગિકાઓ વિશે અભ્યાસ કર્યો તેનો દેખાવ કેવો હોય ઉદ્ભવ સ્થાન કેવા હોય કાર્યો શું હોય અને ત્યારબાદ કોષો ભેગા થઈને જે પેશી બનાવશે એ પેશીનો આપણે અભ્યાસ કર્યો પેશીની અંદર વનસ્પતિ પેશી ભણ્યા એ વનસ્પતિ પેશીમાં કેટલા પ્રકારો હોય કેટલા પેટા પ્રકારો હોય તેના કાર્યો કેવા હોય તેનું કામ શું હોય તેનો અભ્યાસ કર્યો બરાબર છે મિત્રો તો મિત્રો આ જ રીતે આપણે દરરોજ રાત્રે નવ વાગે અલગ અલગ વિષયના લેક્ચર સાથે મળીશું વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા જે આ ફ્રી ઓનલાઈન લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તમારા માટે છે તમારો ઉત્સાહ જે છે તમારો જે સપોર્ટ છે એ અમારી માટે કારણભૂત છે એટલે જો આ સિરીઝ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ એવું ઈચ્છીએ છીએ તો મિત્રો મહત્તમ આ વિડીયોને શેર કરો લાઇક કરો ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો અને આ ફ્રી જે લેક્ચર્સ છે એ તમામ મિત્રોને મહત્તમ તેનો લાભ મળે એટલા માટે તેને શેર કરતા રહ્યો તો આ સાથે આપણે આજના સામાન્ય વિજ્ઞાનનો લેક્ચર પૂરો કરીએ છીએ ધન્યવાદ જય હિન્દ